me not ीला <laughs> સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી અંતર્યામી મૂર્તિ મનોહર મહારાજ શ્યામની રે મુને તાળી લાગી રે ગન શ્યામની હોને તાળી લાગી રે ઘન શ્યામની स्वामी अन्तर्यामि मूर्ति मनोहर महाराश्या શર બીના મારા ગાન ગીરે મુને તાળી લાગી રે ગાન શામની ઓ મુને શોબે ચરણ કમળની ની મારું તે માય મારું ચિતડું રે લાગ્યું મેં તો ફીકર છોડી છે સારા કામની રે મુને તાળી લાગી રે ઘન શામની ઓ મુને તાળી ંદ સ્વામી અંતર્યામી મૂર્તિ મનો swami mah थकी धरणी एवो मारा हरि स्वामी नो एवो मा हरि स्वामी नो दरबार हे ढोले ढोले जादशे दिगपाठ एवो मारा हरि स्वामी नो एवो मारा स्वामी श्री श्रीजीने तारी विचरता शास्त्री महाराज मा प्रकट विराजता शास्त्री महाराज मा प्रकट विराज भव कबकारे भव चबकारे योगी महाराज हे वो एव हरि स्वामी नो हे वो महारा હરે સ્વામી નો દરબાર ડોલે ડોલે દાદે એવો મારા હરી સ્વામી નો એવો મારા હરી સ્વામી નો દરબાર ચાંદો સૂરજ હરી

ਲੇ ਜਦਸ਼ੀ ਦਿਗਪਾਤ ਨਿਵੋ ਮਰਾ ਹਰੀ ਸਵਾਮੀ ਨੋ ਦਰਬਾਰ ਨਿਵੋ ਮਰਾ ਹਰੀ ਸਵਾਮੀ ਨੋ ਦਰਬਾਰ ਅਕਸ਼ਰ ਮੁਕਤੋ ਨੇ ਸੰਗੇ ਬਿਰਾਜਤਾ ਅਕਸ਼ਰ ਮੁਕਤੋ ਨੇ ਸੰਗੇ संबंध संबंधवाडानी सेवा स्वीकारता संबंधवाडानी सेवा स्वीकार करे अनंत करे अनंत जीवना कल्याण हे वो मारा हरि स्वामी नो दरबार हे वो मारा हरि स्वामी नो दरबार ਡੋਲੇ ਡੋਲੇ ਜਦ ਅਸ਼ੇ ਦਿਗਪਾਤ ਇਹੋ ਮਾਰਾ ਹਰੀ ਸਵਾਮੀ ਨੋ ਦਰਬਾਰ ਇਹੋ ਮਾਰਾ ਹਰੀ ਸਵਾਮੀ ਨੋ ਦਰਬਾਰ

કીર્તન ભક્તિ મંદિરના મૂકોને વધાવી લઈએ અદ્ભુત આપણને કીર્તન ભક્તિમાં તરબોળ કર્યા એક સ્ટોરીથી શરૂઆત કરીએ કાઠિયાવાડનું એક ગામ એ ગામમાં એક શેઠ રહે ખૂબ રીચ કરોડસો સોફ રૂપીઝની નેટવર્ડ થશે એટલે પણ એ શેઠની ઉંમર એસી વર્ષ એટલે દરેક બાપને ચિંતા તો હોય ને કે આટલું મોટું એમ્પાયર સેટ કર્યું છે પ્રખ્યાત એ એરિયાના નામચીન કહેવાય એ શેઠ એટલે દરેકને હોય કે મારું એમ્પાયર મારો દીકરો સાચવી લે તો સારું બધા જ બાપને કેવી ઈચ્છા હોય એટલે આ શેઠને પણ એમ પણ એનો દીકરો થોડોક આડસું પહેલેથી ગોલ્ડન સ્પૂન મળેલી હોય એટલે શાદીમાં ફાવે નહીં કીધા કે પહેલેથી કોઈ સ્ટ્રગલ ના કર્યું હોય એટલે લાઈફમાં સ્ટ્રગલ શું એવી કોઈ ટેવ ના હોય એટલે દીકરો બી બધું છે ઘણું બધું સેટ છે પપ્પાનું બધું બહુ છે એટલે કાંઈ બામ ના કરે એટલે એના સેઠને ચિંતા થાય એ ઘણી બધી વખત કહે કે ભાઈ તું કંઈ કમા કંઈક ધંધો કર તો આ એમ્પાયર તું સાચવી શકીશ પણ આપણે બી હોય ને કે યાર જવું તો બહાર જ જવું અહીંયા શું છે એટલે દીકરાને એમ જ કે યાર મારે અહીંયા બિઝનેસ નહીં કરવો મારે વિદેશ જવું છે ફોરેન જવું છે ત્યાં જઈને બિઝનેસ કરવો છે એટલે બાપાએ કીધું શેઠે કીધું કે વાંધો નહીં કે તું ત્યાં જઈને બિઝનેસ કરજે પણ તું કાંઈ કર એટલે બિઝનેસ કરવા જાય એબ્રોડ એટલે એને કીધું કે મારે આ પ્લેસ પર જવું છે જાવા બંદર કોઈક બંદર હશે ત્યાં જવું છે એટલે સેટને તો ખબર જ હોય કે આ જગ્યા દૂર છે એટલે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એ લોન લેવાની તો એવી કોઈ ચિંતા નહીં હતી કારણ કે ઓલરેડી સેટ હતું બધું એમ્પાયર આખું એટલે આખો દીકરો કહે છે ને પપ્પાને કે આવી રીતનું આવી રીતનું કામ છે બાર વરસ થશે મને કે ત્રણ વરસ જતાં છ વરસ ત્યાં હું બિઝનેસ કરીશ ને ત્યાંથી પછી ત્રણ વરસ છે પાછો એમ બાર વરસ થશે એટલે ઇન્વેસ્ટમેન્ટ યુથ જોઈશે એમ એટલે પપ્પાએ કીધું કે વાંધો નહીં કે કોઈ ઇસ્યુ નહીં છે બધું આપણી પાસે સેટ નહીં આપણે બેંક પાસે જવું પડે એટલે ફાધરે ત્રણ સ્ટીપ ભરીને સોના મહોરો આપી દીધી એટલે ફાધર બી હોશિયાર એને ખબર ખાલી ઇન્વેસ્ટમેન્ટથી નહીં ચાલે હ્યુમન સોર્સ બી જોઈશે એટલે એની આખી ટીમ હોય અકાઉન્ટન્ટ્સ મેનેજર એ બધાને બી જે ટોપ મોસ્ટ હોય એમ્પાયરમાં બિઝનેસમાં એને બી કીધું કે તમે બી આની જોડે જાઓ એને કંઈક બિઝનેસ કરવો છે તમે એની મદદ કરજો એમ એટલે ઓર્ડર હોય એટલે એ પણ બધા ગયા સો આખી ટીમ એ જગ્યા પર જવા માટે નીકળે છે ત્રણ વર્ષે ત્યાં પહોંચે છે એટલે દીકરો તો એમે લેર જ હોય અને ખબર હતી કે સિક્સ ઇયર છ વર્ષ છે મારી પાસે એટલે ભાઈએ તો આરામ કરવાનું ચાલું કર્યું થોડું ઘણું આપણે પણ એવું હોય ને કે વિદ્યાનગરમાં સ્ટડી કરવા આવ્યા હોઈએ ચાર વર્ષ છે એટલે એન્વાયરમેન્ટમાં સેટ થવું પડે ને આપણે બી એટલે એક સેમેસ્ટર તો આપણું બી એવું જ જાય આરામ કરવાનો બધું એક્સપ્લોર કરવાનું એટલે આણે બી એવું જ ચાર પાંચ મહિના તો એમ જ બસ આરામ કર્યો કારણ કે થાકી જાય ને એવું એટલે ચાર પાંચ મહિના પછી હાથે જે ટીમ હતી એ બધા બ્રિલિયન માણસો હોય એટલે એક અકાઉન્ટન્ટે કીધું કે ભાઈ સર હવે આપણે કંઈક કરીએ જે વસ્તુ કરવા માટે જે બિઝનેસ કરવા માટે અહીંયા આવ્યા છીએ તો એ સ્ટાર્ટ કરીએ આપણે બહુ આરામ કર્યો એમ એટલે સેટનો દીકરો કે ઓકે કામ કરીએ આપણે આપણે આ જગ્યા પર આવ્યા છીએ તો અહીંયા જે સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ હોય એને આપણે લઈ જઈએ અને ત્યાં જઈને ટ્રેડિંગ કરીશું તો કે ઓકે એટલે જે ટીમ હતી એણે બધું તો સર્ચ કરેલું હોય એટલે એને થયું કે હારું સ મોઘામાં મોંઘું તો ઠીક પણ સોનામહોર ઝવેરાત સાચા મોતી આ જે પ્રિસિયસ વસ્તુ છે એ બહુ ઇઝીલી સસ્તી મળે છે અહીંયા આગળ એમ એટલે શેઠને કીધું કે આપણે આ જગ્યા પર સોનું છે ચાંદી છે સાચા મોતી છે આ બહુ ઇઝીલી અને બહુ સસ્તું મળે છે આપણે એ લઈને ત્યાં જઈને વેચીએ તો સારો પ્રોફિટ થશે સારું બિઝનેસ થશે શેઠનો દીકરો જીનિયસ કે આ તો બધી સસ્તી વસ્તુ છે એ બધી ના લઈ જવાય મોંઘા મોંઘું શું છે આપણે એ લઈ જવું છે એટલે પછી એણે થોડું સર્ચ કરાવડાવ્યું તો મોંઘા મોંઘું હતું પથરા એટલે એ બંદરે મોટા મોટા પથરા હોય ગોળ ને એવા અલગ અલગ પાંચ ફીટ છ ફીટ ત્રણ ફીટ બે ફીટ તો કે આ સૌથી મોંઘું છે કે તો કે આપણે પેક કરો કે ચાલો એટલે કહેવાનો મતલબ કે એ બધી વસ્તુ જે પથરા હતા એ ત્રણ વાહન ભરીને પાંચ રૂપિયા વીસ રૂપિયા જેટલી સોના મોર લીધી હતી એ બધાની અગેન્સ્ટમાં એ પથરા ભરીને આખું વહાણ ભરી નાખ્યું ટીમને તો ખબર હતી કે આ હારું લોચા વાગશે કારણ કે જેને એક્સપિરિયન્સ હોય એને તો ખબર જ હોય કે આ ભાઈ કઈ બાજુ જાય છે એટલે આને તો એમ કે મેં બધું બહુ સારો મોટો બિઝનેસ કરી લીધો છે હવે હું ત્યાં જઈને બધું વેચીશ પેલા ને બધા કહે છે કે સર આપણા કાઠિયાવાડમાં પથરા જ છે આ પથરા તારીને શું વેચશું આપણે એમ તો કે વાંધાના આપણે અહીંયાથી જે સૌથી મોંઘી વસ્તુ હોય એ લઈ જવાની એટલે શેઠની આગળ તો કાંઈ નહીં બોસ ઇઝ ઓલવેઝ રાઈટ એટલે સારું તે લોકો ત્યાંથી એ બધું જ લઈને છ વર્ષ પછી નીકળે છે આ બાજુ એના ફાધરને બહુ જ ઉમંગ હોય એના ફાધરને મેસેજ પહોંચાડે છે કે બહુ બધો માલ ભરેલો છે ત્રણ વાહણ ભરેલો માલ છે અને અમે લોકો પાછા આવીએ છીએ એમ એટલે શેઠ ખૂબ રાજી હોય શેઠને એવું થાય કે યાર મારો દીકરો બાર વર્ષે આવશે અહીં આગળ તો એને તો બધા જ આખા ગામમાં કહી દીધું હોય કે ભાઈ મારો દીકરો બહુ મોટો બિઝનેસ કરીને આવવાનો છે તમે બધા આવી જજો એના સ્વાગત માટે બહુ મોટી સભાનું આયોજન કરે છે પાર્ટી ગોઠવે છે એ બધું જ આખું એના મધર બી એટલા રાજી હોય એ બી સોનાના હાર ને બધું લઈને સ્વાગત માટે રેડી થઈ જાય છે અને દીકરો આખું જે એનું જહાજ હોય એ ત્યાં લઈને આવે છે અને પછી ફાધરને પૂછે ફાધરને કહે છે કે શું લઈને આવ્યો તું એટલે દીકરો કે પથ્થર એટલે ફાધર બી આમ બિઝનેસમેન હોય એટલે એને ખબર જ હોય કે આ જગ્યા પર શું સસ્તું અને શું સારું મળે છે જે જેની વેલ્યુ વધારે હોય પણ એને બી એવું જ હતું કે કંઈક સોના ચાંદીને બધું લઈને આવશે પણ દીકરાએ કીધું કે ના હું તો પથ્થર લઈને આવ્યો છું એમ તો ફાધર કે યાર મસ્તી ના કર કે તું બાર વરસ પછી આવ્યો છે ને પથ્થરો લઈને આવ્યો તો કે હા પછી કે છે કે સભામાં આખું બેગ હોય ખાલી કરે ને પથરા નીકળે ગોળ ગોળ મોટા મોટા નાના મોટા અલગ અલગ સાઇઝના તે પછી બધાને ખબર પડે છે કે આ સેટ તો સેટ છે પણ એનો દીકરો તો મૂરખ છે કે એટલે સેટને બી એવું થશે કે યાર તે મારી આબરૂં કાઢી એમ અને એ પથ્થર બી ગોળ હોય એટલે ચણવામાં બી કામ ના લાગે એટલે બાર વર્ષે આટલી બધી સોના મોહર ખર્ચીને જે પથ્થર લઈને આવ્યો ત્યાંથી એ બધા દરિયામાં નાખવા પડ્યા આખા સ્ટોરીનો આપણે મોરલ વિચારીએ તો સેટના દીકરાની જગ્યાએ આપણે પણ આપણા ફાધર મધરે લાખસો રૂપીઝ આપણી પાછળ ઇન્વેસ્ટ કરીને આપણને અહીંયા સ્ટડી કરવા માટે મોકલ્યા છે ભણવા માટે મોકલ્યા છે પણ આપણે શું કરીએ સોશિયલ મીડિયા રીલ્સ યુટ્યુબ ગર્લફ્રેન્ડ્સ ને એની અંદર ટાઈમપાસ કરીએ જે બધી જ વસ્તુ આપણે ઓલરેડી ઘરે હોઈએ તો પણ ઇઝીલી આપણે કરી શકીએ જે વસ્તુ આપણને અહીંયા મળે જે વસ્તુ લેવા માટે આપણે અહીંયા આવ્યા છીએ એ છે સ્ટડી એ છે એજ્યુકેશન કે જે ઘરે નથી એટલા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે ટાઈમ પાસ કરીને આપણે પેલું સેટની જેમ પથરા વીણવા માટે ટાઈમ પાસ કરીએ તો એ સેટ પાસે પણ સેટના દીકરા પાસે પણ એવા અકાઉન્ટન્ટ્સ મેનેજર્સ હતા કે જે એક્સપિરિયન્સવાળા હતા આપણને પણ આપણા લાઈફમાં એવા સંતો છે એવા ફ્રેન્ડ્સ છે કે જે આપણને ક્યારેક ટોકે છે કે બેટા આપણે સ્ટડી કરવા એવા છીએ તો આપણે સોશિયલ મીડિયાની પાછળ પાસ ન કરવો જોઈએ પણ આપણે એ સેટના દીકરાની જેમ હું જે કહું એ સાચું એમ આપણે પણ પથરાવીણમાં બેસી જઈએ છીએ અને ચાર વર્ષ પછી જ્યારે એજ્યુકેશન પૂરું થઈને જાય ત્યારે ખબર પડે કે યાર મેં કાંઈ ભેગું કર્યું નથી આપણી હાલત એવી ના થાય એટલા માટે આપણે સભામાં આવીએ છીએ આપણી હાલત એ દીક એ શેડના દીકરા જેવી ન થાય એટલા માટે સ્વામીજીએ આપણને સંતો અને સારા મિત્રોનો સંગ આપ્યો છે જો એ લાઈફમાં હોય તો એ નાની મોટી વસ્તુ જ્યારે આપણને ટોકે અને આપણે આપણા લાઈફમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણે પણ આવી ભૂલ ન કરી શકીએ ના કરીએ આજે આપણા હવે એવા જ એક મિત્રનો આપણે એક્સપિરિયન્સ જાણવો છે કે જેને પોતાની લાઈફમાં આ શેડના દીકરાની જેમ જ શરૂઆતમાં એવું જ એનું કંઈક લાઈફ હતું પણ સભા વળતા ગયા સારા મિત્રોનો સંગ મળ્યો તો એ દીકરાએ સીવીએમ યુનિવર્સિટી અંદર બીસીએમાં પોતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો એવા દીકરાનો આપણે આજે એક્સપિરિયન્સ શેર કરવો છે તો ભૂલકુ મિતભાઈ આણંદને પ્રાર્થના કરીએ કે આજના શુભ અને મંગલકારી દિવસે એની લાઈફનો જે એક્સપિરિયન્સ છે તે આપણી જોડે શેર કરવા બધારે જોરદાર તાળીઓથી આપણે મિતભાઈને વેલકમ કરીએ સજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ યોગીજી મહારાજની જય ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય 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 મારું નામ મિત પટેલ છે હું આણંદ રહું છું આજે હું તમને મારો લાઈફનો આખી જર્ની શેર કરવા આવ્યો છું બે હજાર અઢારમાં ટ્વેલ્થ પાસઆઉટ કર્યું હતું ડીએન સ્કૂલમાંથી બધા જાણતા હશે ફેન્સ એવા હતા કે એમને પણ ભણવું નહોતું અને મારે તો ભણવું નહોતું જ એટલે બે હરખા ભેગા થઈ ગયા હતા એટલે એવું કરતાં કરતાં બોર્ડ્સ આવી ગયા એ બધા તો વાંચીન કેવી રીતે આગળ નીકળી ગયા ખબર નહીં પણ બધાના સાત ટકા આવી ગયા પાંસઠ સિત્તેર પંચોતેર એ સાળી કોલેજમાં મળી જાય એમ એટલે આપણો ગોલ પહેલી નક્કી જતો કે બારમાં પછી સીધું ક્યાંય તો બીજી કોઈ કન્ટ્રીમાં ઉપડી જવું એમ પણ ટ્વેલ્થ પાસ થયું એટલે પંચાવન ટકા આવ્યા હતા ઓનલી એમાં મેથ્સમાં થર્ટી ફોર બોર્ડર પર અને કોમ્પ્યુટર કે જેમાં એમસીક્યુ બેઝ એક્ઝામ હતી એમાંય ચાલીસ સોમાંથી ચાલીસ માર્ક્સ આવ્યા હતા એટલે નક્કી થઈ ગયું કે હવે કોઈ જગ્યાએ એડમિશન મળશે નહીં એટલે આપણે સીધું બહાર જતું રહેવાનું એમ એમ કરતાં કરતાં ફેન્ડ્સ એવા ને કે આપણે કંઈ બહાર જ જવાનું કે સરળ એવી આવે ને કે આપણે આમ ફોર્સમાં એ જઈએ કે ના જવું તો છે જ બહાર એમ તે અઢારથી ઓગણીસ અને ઓગણીસથી વીસ બે વર્ષ આઈએલટીએસ પાસે ચોખ્ખા બગાડ્યા ક્લાસમાં જવું મહેનત કરું હવે કે મહેનત કરું મને જ ખબર દિવસના બે ત્રણ કલાક કરું અને ઘેર બધાને એવું કે મહેનત કરે છે પણ કંઈ બેન્ડ નહીં આવતા પણ કેવું કે ક્લાસમાં જઈને કલાક બે કલાક ભણી પછી ફ્રેન્ડ્સ જોડે ફરવા એમ એમ કરતાં કરતાં બે ત્રણ વાર એક્ઝામવાળી પણ બેન્ડ ના આવ્યા મીન વાઇલ મારા ક્લાસમેટ છે એક ધ્રુવભાઈ અરોરા કરીને એમના મોટા ભાઈ છે હર્ષભાઈ એ એમના થ્રુ મને આપણે સભાનું ઇન્વિટેશન આપવા ઘરે આવ્યા એટલે પહેલાં તો કેવું કે આમ ઇરિટેટિંગ લાગે કે યાર આ સભામાં બે જવાનું મજા નહીં આવે એમ તો હું તો એક વાર એક મહિનામાં એક વાર જાઉં પછી ચાર ગુલ્લી એમ દેખાવ જ નહીં હર્ષભાઈને મળું જ નહીં પછી એકવાર હર્ષભાઈ ઘરે આવે ને ત્યાં બાઈના પાછા હંતે જવું કંઈક જતો રહું એવું કરું તે મમ્મી મને હંમેશા કહે કે કે તારે ના જવું તો વાંધો નહીં પણ ખાલી મળી તો લે એ તારા હારા માટે જ કહેવા આવે છે ને કે કંઈક ખોટું શીખવાડે છે એમ તે હું તો કોઈ હાર વાંધો નહીં હા ને તે તો એમ કંઈ કરતાં કરતાં મળવાનું થયું પછી બે હજાર ઓગણીસમાં જ્યારે સ્વામીજી અહીં એવડી પધાર્યા હતા ત્યારે અહીં વચ્ચેથી એન્ટ્રી થઈ હતી તારી ઓન ઓફ ઓન ઓફ સભા ભરતા હતા એટલે એ વખતે થોડોક ખબર ખબર હતી કે સ્વામીજી કોણ એમ તે સભામાં સ્વામીજીએ જે આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદના ફળ સ્વરૂપે એટલી કૃપા થઈ ગઈ કે બે હજાર ઓગણીસથી લઈને અત્યારે હાલ તારીખ સુધી એક પણ ચૂકવી નહીં મળતી એમ સભા તો રેગ્યુલર ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું પણ હવે અગેન પેલું આઈ ચાલુ જ હતું પછી બે હજાર વીસનો સમય મારો પહેલો બે હજાર વીસનો સમય અટેન્ડ કર્યો સમયમાં બહુ આનંદ કર્યો ઘણું બધું શીખવા મળ્યું પછી સમય પતી ગયો અને બધા પોતાની નોર્મલ લાઈફમાં પાછા ગતા રહ્યા હું નોર્મલ લાઈફમાં આઈએલટીએસમાં પાછો ગતો રહ્યો કોઈ એવું સિરિયસનેસ જ નહીં પોતાના કર્યા વિશે અને એવું 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 ચાલતું હતું ફેબ્રુઆરી આવી ગયો અને હું તો રાતે સૂતો હતો ફેબ્રુઆરીમાં મીન્સ કે એકથી પાંચ તારીખમાં તો યાદ નહીં બહુ પણ એકથી પાંચ તારીખમાં હું તો રાતે શાંતિ સૂતો હતો પણ સાગર સ્વામીજીને ચિંતા કે આ છોકરાનું શું થશે આગળ એમ એનું કરિયરનું શું થશે બે વર્ષ ઓલરેડી બગડી ચૂક્યા છે શું કરીશું આગળ એમ તો રાતે સડગ અગિયારે મારા લીડર સર્વમભ હતા એ વખતે તેમણે કોલ કરી કહ્યું કે એને લઈને આવો કે એનું કરિયરનું શું કરવું છે આગળ વિચારવું પડશે ને કે અમે આ જ રૂમમાં આનંદમે રાત્રે સાડા દસ અગિયાર વાગે વાગ્યા હશે તે એમનું જે પહેલી વાર ખાનગીમાં બેસવાનું થયું હતું ત્યારે આનંદએ પહેલું પૂછ્યું કે શું કહીશું આગળ એટલે સંબમ સાંભળેલું કે તમે કહો એમ કરવાનું એમ કારણ કે આપણે પુરુષ પ્રયત્ન કરી ચૂકેલા બે વર્ષ તો ચોખ્ખા બગડેલા છે પુરુષ પ્રયત્ન ઘણું બધું કરી ચૂકેલા મેં કહ્યું કે તમે કોઈ આમ ફાઇનલ કરવાનું એમ તો એમણે કહ્યું કે મેં કો બહાર તો જવું જ છે બાકી તમે આગળ કહો એમ એટલે આપણું તો એક પકડી જ રાખેલું કે બહાર જવું છે આનંદ સાગર સ્વામીજી કેવા છે આપણે એ વિચારવું છે કે એમણે મન ચોખ્ખી ના ના પાડી કે આપણે બધું બંધ કરી દો કે બે વર્ષથી આ કંઈ રિઝલ્ટ આવતું નહીં ને આમ છે ને તેમ છે એમણે કહ્યું કે બેટા આપણે આઈએલ ટેસ્ટ ચાલુ રાખો કે પણ આપણે આપણું કરિયર પણ સ્ટાર્ટ કરી દઈએ એમ એ જોડે જોડે ત્રણમાં એડમિશન લઈ લો એમ તો શું છે કે આપણું વરસ પણ ના બગડે અને આઈએલ ટેસ્ટ ક્લિયર થાય અને આપણું થઈ જાય તો આ છોડીને જતા જઈશું એમ મૂકું વાત તો સાચી એમાં મારો તો કંઈ લોસ જ નહીં એ તો મને ફાયદો છે મકું હા સભામાં પાછું સાંભળેલું આગળ જે સભાઓ ભરી હતી સ્વામીજીને આશીર્વાદ હતા તે દિવસે બી રેગ્યુલર સબા પર સાંભળેલું ગુણાચંદ સ્વામીની એક વાતમાં વાત છે કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે બાકી મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે એટલે એ વખતે એ સ્ટ્રાઇક થઈ કે હવે સંત કહે છે તો કરવામાં શું જાય છે મારો ફાયદો જ છે ને નહીં એમને કશું બોલવાનું પણ મને મળવાનું છે એમ તે પછી એમ કરતાં કરતાં મેં પૂછ્યું હવે એડમિશન લઉં શામાં તેમણે મને કહ્યું કે આપણે બીસીએમ અહીં એનવી પટેલ કોલેજ છે એમાં લેવાનું એમ મેં તો પહેલું શ્રમભાઈ બધું જોયું મૂકું બીસીએમ આવેશું ખબર હોય તો ભણવાની ખબર પડે ને કે આગળ શું ભણવીશું એમ આવું તો શ્રમભાઈ કહ્યું કે કોમ્પ્યુટર રિલેટેડ કોર્સિસને બધું આવશે એમ તો મેં તો આનંદ સ્વામીને ખુલ્લા દિલે વાત કરી કે મકું આનંદ સ્વામી મારા મેથ્સમાં થર્ટી ફોર છે અને કોમ્પ્યુટરમાં ચાલીસ માર્ક છે હું તો એવરેજથી પણ લો સ્ટુડન્ટ છું કેવી રીતે પહેલું સેમેસ્ટર ક્લિયર કરીશ એમ તારા અને સ્વામી એક મસ્ત વાત કહી કે બેટા આપણે સિન્સિયર ભજન કરો અને સિન્સિયર હાર્ડવર્ક કરો કે સ્વામીજી એકસો દસ ટકા બુદ્ધિયોગ આલે 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 જ કે તમારે ભણવું છે એ સુરુચિ રાખજો એમ તો મેં કીધું હા વાંધો ને પછી તો સિન્સિયર કેવું કે ચાર પાંચ કલાક આફ્ટર કોલેજ કોલેજના આવર્સ હોય ચારથી પાંચ કલાક એને સિવાય ચાર પાંચ કલાક દરરોજ મહેનત કરતો હતો મહેનત પ્લસ ત્રીસ મિનિટનું ભજન ના છોડ્યું મેં એમ સભા તો રેગ્યુલર થઈ જ ગઈ હતી અને એના ફળ સ્વરૂપે એવું થયું કે ફર્સ્ટ સેમિસ્ટરમાં જ એક્ઝામ ક્લિયર થઈ ગઈ વિથ નાઇન પોઈન્ટ સેવન ફાઇવ સીજીપીએ જે મેથ્સમાં થર્ટી ફોર માર્ક્સ હતા એ જ મેથ્સમાં ટેન આઉટ ઓફ ટેન સીજીપીએ અને જે કોમ્પ્યુટરનો મેઇન સબ્જેક્ટ કહેવાય જે લેંગ્વેજીસ આ બધી સી છે સી પ્લસ પ્લસ છે એ બધી એ બધી નથી આવડતી એમાં કારણ કે એમાં મેજિકલ કે આપણે મેથેમેટિકલ ને લોજિક રિઝનિંગ જુએ તેમાં મેથ્સ જરૂરી છે તો એમાં પણ સારા એવા સ્કોર આવ્યા એમ મેઇન વાઇલ સેમિસ્ટર વન પત્યું સેમિસ્ટર ટુ સ્ટાર્ટ થઈ ગયું બેક ઓફ ધ માઇન્ડ એક વસ્તુ ચાલું જ હતી કે બહાર તો જવું જ છે એમ આટલો સ્કોર આ તે છતાંય તે સેકન્ડ સેમિસ્ટરના બે મહિના પત્યા હશે અને મેં આઈઆઈટીએસની ડેટ બુક કરી દીધી ફેબ્રુઆરીમાં કે હવે એક્ઝામ મારી દઈએ આઈડિયા બેન એટલે પછી ઉપડી જઈએ એમ તો હવે મેં બે અઢી મહિના પહેલાં ડેટ બુક કરાવી અને એ બુક કરાવ્યાના મહિના પછી યુનિવર્સિટીનું એક્ઝામનું શેડ્યુલ બહાર પડ્યું હવે થયું એવું કે જે દિવસે મારે આર્ટ્સની એક્ઝામ એ જ દિવસે યુનિવર્સિટીનું એક્સ્ટ્રલનું પેપર હવે હું તો મૂજવું મકવાર કરું છું અને બીજો વિચાર એવો આવે કે જ્યારે એકલો હતો મીન્સ કે કશું ભણવાનું ચાલતું હું ફૂલ ફ્લેચ ખાલી આઈટીએસ કરતો હતો તારે બેન નહોતા આવતા હતા તો આઈ એલ ટીએસ્ટનું કરવાનું કોલેજનું કરવાનું ને નહીં કરવાનું કેમનું કોપ ઓપ કરીશ એમ પણ લીડર એક વાત ગોખાલી કે સંત કહે એટલે મંડી પડવાનું એમ એટલે આનંદ સ્વામીની આજ્ઞા હતી કે સિન્સિયર ભજન કરવાનું અને હાર્ડવર્ક કરવાનું એમ તો ઠાકોરજી આપણને બુદ્ધિઓ ગાલે છે એમ ભળે આપણા કામમાં એમ તો મેં તો ચાલુ કર્યું એમ પછી થયું એવું કે એ દિવસે સવાર આઈ એક્ઝામ પતાય સોરી સવારે એક્સટર્નલ એક્ઝામ પતાય અને એક્સટર્નલ એક્ઝામ પતાયન પછી આઈટીએસની એક્ઝામ આપવા ગયો અને આવી પ્રેસરાઇઝ સિચ્યુએશનમાં આપણે એવું એવું દરેક કે આપણી સિચ્યુ આપણી લાઈફમાં પ્રેશર નહીં આવે પણ એવું નહીં પ્રેશરાઈઝ સિચ્યુએશન બધા લાઈફમાં આવે પણ એને ટેકલ કરવા માટે કોઈક એવા ટોપ મેન્ટર જુએ કે જે આપણને રાઈટ ટેકનિક બતાવ્યું કે આવી સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરવી એમ તો મને આનો સમય મળ્યા હતા તેમણે મને આવું સમજાવ્યું હતું કે બેટા આપણે ભજનને હાર્ડવર્ક કરવાનું બીજું બધું ભગવાનના માથે છોડી દેવાનું એમ તે એના ફળસ્વરૂપે આઈટીએસમાં ક્લિયર થઈ ગઈ જે નથી થતી વિથ સેવન પોઈન્ટ ફાઇવ ઇન સ્પીકિંગ બધાની સ્પીકિંગમાં તકલીફ હશે એમાં સાડા સાત બેન્ડ આવ્યા અને જે સબ્જેક્ટની એક્ઝામ એ દિવસે હતી એમાં ટેન આઉટ ઓફ ટેન આવ્યા પછી કેવું કે બેન્ડ તો આવી ગયા પણ હવે આગળ કરવાનું શું એમ મૂકો હવે ફાઇલ મૂકી દઈએ એટલે પૂરું આપણું કામકાજ બેટલા એટલા છોડીને નહીં જવાનું બહાર એમ તો હું તો ફટાફટ જો પહોંચી ગયો ફાઇલ મૂકી દઈએ મૂક આપણે તો કે હા મૂકી દઈએ તે મૂકી અને આવ્યું રિજેક્શન હવે હાર પાછું તકલીફ કે હવે કરવું શું પહેલાં તો બેન્ડ નહોતા આવતા રિજેક્શન આવતા તો બેન્ડ આવી ગયા તો રિજેક્શન આવે તો કરવું શું હારું એમ તો ફરી આને સમજો ગયા આનુ સ્વામી આ તો બેન્ડે આવી ગયા અને પછી ફરી રિજેક્શન આવ્યું હું હવે કરું શું આગળ એમ તારે આનુ સ્વામી એક નાની આજ્ઞા આપી હતી નાનું સૂચન કર્યું હતું કે બેટા આપણે બેચલર અહીં પૂરું કરી દઈએ અને પછી માસ્ટર માટે બહાર ટ્રાય કરીએ તો ચાલે એમ તે મને એ વખતે પેલી વાત ગુણ સ્વામીની વાત યાદ આવી ગઈ કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે બાકી મન ધાર્યું કરવું કનિષ્ઠ છે કારણ કે આગળ બિસેમ અનુભવ થઈ ગયો હતો હું મારું લઈને જ ગયો હતો કે આપણે બહાર જ જવું છે પણ એમણે સાચી દિશા બતાવી રાઈટ ગાઈડન્સ ચાલ્યું જેથી મારું વરસ ના બગડ્યું બાકી હું ના લત તો પાછું રિજેક્શન તો આવવાનું જ હતું બેન્ડ લઈને તો મેં લીધું તો મારે ફાયદો થયો તો મેં કીધું હા વાંધો નહીં આપણે બેચલર પછી હું ટ્રાય કરીશું એમ તે બેચલર તો પતી ગયું મીન્સ કે એમ કરતાં કરતાં પછી સ્ટડીમાં ફૂલ ફોકસ થઈ ગયા અને ઠાકોરજીની કૃપાથી અને સ્વામીજીના આશીર્વાદથી એવું થયું કે બેચલરમાં અત્યાર સુધીમાં છ સેમિસ્ટરમાં નાઇન નીચે નહીં અને છેલ્લા બે સેમિસ્ટરમાં ટેન આઉટ ઓફ ટેન છે અને જેમ બિલિયન બેન કહ્યું એમ સીવીએમમાં ગોલ્ડ મેડલ પણ સિક્યોર થઈ ગયું એમ પછી આપણે લાસ્ટ મંથની જ વાત છે મને સીવીએમના વાઇસ ચાન્સેલરનો કોલ આવ્યો હતો કે આપણે છે ને કે બાવડા જવાનું છે કે એક ઇવેન્ટ રાખી છે કે દિવ્ય ભાસ્કરે કે એમાં કે સીવીએમ તરફથી તમને અમે મોકલીએ છીએ એમ મેં પૂછ્યું ઇવેન્ટ છે શું છે ને એમ બધું પ્રોગ્રામ તેમણે કહ્યું કે ટોપર્સ મીટ રાખી છે કે એમાં કે ગુજરાતના અલગ અલગ યુનિવર્સિટીઝના સ્કૂલના ટોપર્સ આવવાના છે કે એમ અને એમાં બધા સુપર થોટી મૂવીઝ તો જોયું છે ને એમાં પેલા આનંદ કુમાર બધા ઓળખતા હશો એ ભાઈ પોતે આ હતા અને એમના હાથે જેટલા પણ ટોપર્સ હતા અલગ અલગ યુનિવર્સિટીઝના એમને એમના હાથે મેડલ અને એવોર્ડ આપ્યો હતો તે એમાં મારો ચાન્સ લાગી ગયો હતો બેચલર પતયું પણ હવે કેવું કે અગેન એક ચિંતા ફરી રહે કે માસ્ટરનું શું હવે એમ બધાને ચિંતા થાય મને ચિંતા એમ માસ્ટરનું શું કરીશું એમ તો ફરી આનો સ્વામીને મળવા કેમ કહું આનો સમય બેચલર તમે કહ્યું હતું એમ સરસ એવી સારા એવા ગ્રેડથી પતી ગયું છે હવે માસ્ટરનું તો એમણે જ મારા માટે વર્લ્ડની ટોપ રેન્ક યુનિવર્સિટી શોર્ટલિસ્ટેડ કરી કે બેટા આપણે આમાં ટ્રાય કરો એમ સારા સીજીપીએ છે તો મળી જઈશું આપણને એમ તો એમાં એપ્લિકેશન કરી હવે ત્યાં કેવું છે કે થ્રી ઇયર્સનું બે તરફ બહુ બધી યુનિવર્સિટી એક્સેપ્ટ નથી કરતી એમ પણ ઠાકોરજીનું કરવું એવું અને સંતે કહ્યું હતું એટલે જેટલી ટોપ રેન્ક યુનિવર્સિટીઝ છે એ બધામાંથી એડમિશન પણ આવી ગયું એન્ડ દેટ ટુ વિથ સ્કોલરશીપ જે બહુ રેર કહેવાય ત્રણ વર્ષની ત્રણ વર્ષની ડિગ્રીવાળા સ્ટુડન્ટ માટે એ લોકોએ મારા સીજીપી એટલા હાઈ હતા એના કારણે એ લોકોની જે એડમિશનની એક્ઝામ આવે ટફેસ્ટ એક્ઝામ કહેવાય જે બધાને ખબર હશે એ એક્ઝામ મારા માટે વેવ કરી નાખી કે તમારા પણ જરૂર નથી તમે એના વગર પણ એડમિશન માટે એલિજિબલ છો તો અત્યારે વિચારું કે મારી જાતને હું નથિંગ હતો બારમાં પછી બે વર્ષ બગાડે એટલે નથિંગ હતું એમાંથી સમથિંગ બનાવ્યો ખાલી હું એ તો ગયું એક વસ્તુ યાદ ખબર પડે કે સંતની આજ્ઞા ખાલી એક માનિતી અને સિન્સિયર એમણે કહ્યું તે પ્રમાણે આગળ વધ્યો તો એમણે હું ત્યાં કઈ સિચ્યુએશનમાં છું એ હું કહી શકું છું એમ પછી આ તો મારી લાઈફનો પ્રસંગ થયો મારા પરિવારને પણ ઘણા અનુભવ અનુભવ છે સ્વામીજીના પ્રભુ સ્વામીના સ્વામીજી જ્યારે છવ્વીસ જુલાઈ બે હજાર એકવીસમાં દેહ કરીને સ્વદંભ પધાર્યા ત્યારે કેવું કે ખાલી પો દેખાય પોતાન આજુબાજુ રડવું આવે દુઃખ કોઈને કહેવું ખબર ના પડે એમ પણ છવ્વીસ સત્યાવીસને અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખને સવારે વહેલી સવારે એ દિવસે પ્રદેશના ભક્તોને ત્યાં સ્વામીજીના પાર્થિવ દેહ દર્શન કરવા જવાનું હતું તે મને અમદાવાદ ગયા હતા તે દિવસે સવારે મને સપના સ્વામીજીએ દર્શન આપ્યા હતા અને મને એવું કહ્યું હતું કે રડવાનું નહીં કે હું કહે ગયો જ નહીં કે અહીંયા જ છું કે છાતી પર એટલા બધા હાથ ફેરવ્યો એટલો બધો હાથ પહેર્યું કે મને હાસ થઈ ગઈ પછી ત્યાર પછી રડવાનું આવ્યું નથી પણ આ તો કેવું કે સપનામાં આવે પણ એક્સપિરિયન્સ ના થાય ને એમ રિયલ લાઇફમાં તો લેકિંગ મનાય નહીં આપણી મન બુદ્ધિ એટલી વિતર્ક કરે એમ તે પછી સમજી ગયા બધી વિધિ પતી પછી નવેમ્બર ડિસેમ્બરની નવેમ્બર ડિસેમ્બરનો ટાઈમ હશે મારા બાને કંઈક પ્રોબ્લેમ થશે તેમણે એમને હોસ્પિટલાઇઝ કરેલા હોસ્પિટલાઇઝ થયા પછી રજા આપી અઠવાડિયા પછી જો એ દરમિયાન પપ્પા એમની જોડે રહેતા હતા રજા આપીને ઘરે આવ્યા બા સૂતા હતા પપ્પા જોડે સૂતા હતા અને બધા ઉપર સુઈ ગયા હતા તો થયું એવું કે અડધી રાત્રે પપ્પાનું આખું લેફ્ટ બોડી પેલેસિસ થઈ ગયું અહીંથી લઈને છે પગ લગીને બધું પેલેસિસ થઈ ગયું મોડું આખું આમ થઈ ગયું હતું કોઈકને થયો સૌ ખ્યાલ હશે તે રાતે એવું થયેલા આપણે ગભરામણ થઈ જાય કે એકદમ જ કેમ આવું થઈ ગયું એમ તો પપ્પા તો ઊભા થઈ ગયા અને આમ હફડા ફફડા આજ ચાલવાનું ચાલુ કર્યું તો એમ કરતાં કરતાં સવાર સુધી આખી બોડી તો રિકવર ના થઈ પણ અહીં લગીનું રિકવર થઈ ગયું આટલું રિકવર ના થયું લેફ્ટ સાઈડ બધું અહીંથી આમ જ ઉપર તો સવારે પછી તાત્કાલિક ડૉક્ટરને મળવા ગયા ડૉક્ટરે સ્કેન કર્યું ને એ બધું કર્યું તો પછી એમાં ડૉક્ટરના સ્કેનમાં એવું ખબર પડી કે લેફ્ટ ઇયરની જેટલી પણ બધી નસો છે જે મગજ સુધી પહોંચે છે એ બધી સુકાઈ ગઈ છે કોઈ વાયરસ અડ્યો લાગે છે એના લીધે બધી નસો સુકાઈ ગઈ છે હવે આના કે બે જ ઉપાય છે પહેલો કે અત્યારે ફૂલ ફૂર્સમાં આખો દિવસ સ્ટીર ડાલ અમને કે જો અસર થાય તો તમારું નસીબ બાકી આપણે સર્જરી કરવી જ પડશે એમ બધા ફરી ટેન્શનમાં કે આવી સિચ્યુએશનમાં બધા એન્કાઉન્ટર કરી નહીં આપણે અને સર્જરી કરવાનું થાય એટલે સહજ છે બીક લાગે જ સક્સેસ જશે કે નહીં જાય પાછા આ તો અહીંની સર્જરી એટલે પાછું બધા થોડુંક સિરિયસ કહેવાય એમ પછી ડૉક્ટરે તો દાખલ કરી અને સ્ટીરોડ્સને બધું નાખવાનું ચાલુ કર્યું સાંજે લીડરોને બધાને ખબર પડી ચિરાજભાઈ અક્ષરભાઈ સોમભાઈ મીતભાઈ હર્ષભાઈ બધા આ હતા મીનવાલા આનંદ સ્વામીને મેસેજ પાસ કર્યો કે આવું થયું છે અંકલને એમ એ વખત આનંદ સ્વામી હરિધામ હતા તાન સ્વામી વિડીયો કોલ પર પપ્પાના ખબર અંતર પૂછ્યા હતા અને એ વખતે પ્રાર્થના કરી હતી કે મગું તમે પ્રાર્થના કરજો કે રક્ષા કરે તારે સંધ્યાનો સમય સાંજનો સમય હતો એમ તારન સ્વામી તરત બોલ્યા કે હા અમે સંધ્યા આરતીમાં જઈએ છીએ કે પ્રભુસ્વામીને અને સ્વામીજીને પ્રાર્થના કરીશું કે ઠાકોરજી રક્ષા જરૂર કરશે એમ પછી ફોન પતી ગયો એમ પછી ડૉક્ટર છેલ્લું ચેકઅપ માટે સાંજે આવ્યા હતા અને રિપોર્ટ એવો આવ્યો કે હજુ કોઈ ઇમ્પ્રુવમેન્ટ છે નહીં આ છેલ્લી સ્ટુડન્ટ ચઢાવું છું કે પછી કાલે તો રિપોર્ટ આખું બોર્ડનું ફૂ આ કાળ મીન્સ કે માતાનો ફૂલ એમઆરઆઈ અમદાવાદ જઈને તમારે કરાવવો જ પડશે તો મને આઈડિયા આવશે કે એકચ્યુઅલ સિચ્યુએશન શું છે અંદર એમ તો ફરી ટેન્શનમાં કે સારું પ્રાર્થના કરી પછી આનંદ સ્વામીએ તે પ્રભુ સ્વામી જે પ્રાર્થના કરી હતી કે આપણે એક દીકરો છે ને આવું સિચ્યુએશન ક્રિએટ થઈ છે એમ અરે પ્રભુ સ્વામી કહ્યું હતું કે એમને કહે છે ભજન કરે કે સ્વામીજી રક્ષા કરશે એમ એવું આણંદ સ્વામીએ પછી મેસેજ પાસ કર્યો મને કે પ્રભુ સ્વામી એવું કહ્યું છે કે આપણે ભજન કરવાનું સ્વામીજી આપણી રક્ષા એક દસ ટકા કરશે એમ બધાએ તો ઘરવાળા એને બધા ભેગા થઈને ભજન ચાલુ કર્યું સવારે થતાં શરીરની થોડી થોડીક અસર દેખાવા માંડી કે જે પેલું ટોટલ સુકે ગયેલી એમાં થોડુંક થોડુંક પેલું શું કહેવાય એ થવા માંડ્યું એમ પાછી રિકવર થવા માંડી ડૉક્ટરને લાગ્યું કે ના હવે થોડોક રિપોર્ટ કરાવવો જોઈએ તો રિપોર્ટ તો કરાવ્યો જ પછી અને રિપોર્ટમાં કેવું હતું કે ડૉક્ટરને એવું લાગતું હતું કે આ દવાઓ નાખું છું તો એ અસર થતી નહીં તો મીન્સ કે સાઠ સિત્તેર ટકા નડી શું ગયવી હોય હોવી જોઈએ એમ પણ ડૉક્ટર જ્યારે રિપોર્ટ આવ્યો તો ખાલી દસથી પંદર ટકા નડી શૂકે ગયેલી અને દવાથી કે રિકવર થઈ જશે કે ખાલી આટલો ચેન્જીસ કરતો દવા મેમ એમના સિનિયર એમને એવું કહ્યું તો એવું કરતાં કરતાં દવા થઈ ગઈ પપ્પા રિકવર પણ થઈ ગયા અને ઘરે પાછા પણ આવી ગયા અત્યારે મારી જાતને વિચારું કે હું કંઈ હતો અને મને સ્વામીજી અને પ્રભુ સ્વામી ખાલી ત્રણ આજ્ઞા પાડી હતી મેં કે નિયમિત સભા મેં સભા કો છોડી નથી બીજું કે સિન્સિયર હાર્ડવર્ક અને સિન્સિયર ભજન આ ત્રણ આજ્ઞા પાડી હતી સ્વામીજીએ મને કંઈથી કહી લઈ ગયા એટલે મારું એક ઓલવેઝ એક શું કે એક કોટ છે કે સિન્સિયર હાર્ડવર્ક પ્લસ સિન્સિયર પ્રેયર ગીવ યુ બિયોન્ડ યોર એક્સપેક્ટેશન એન્ડ પોટેન્શિયલ કે તમારી મહેનત અને તમારી સિન્સેર મહેનત અને સિન્સેર પ્રાર્થના તમને તમારી એબિલિટી મીન્સ કે તમારી જે ક્ષમતા હોય એના કરતાં અને તમારી ધારણા કરતાં પણ સો ઘણું વધારે આપે પણ એ વિશ્વાસથી થવું જોઈએ એમ તો આજના દિવસે સ્વામીજીને પ્રભુ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે કે જે છું સ્વામીજી અને પ્રભુ સ્વામી તમારે લઈને છું બસ તમારે ઓશિયાળ ના કરો અને તમને ગમે છે એવું જીવન જીવી શકું એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે મિતભાઈ આપણને અદ્ભુત એક્સપિરિયન્સ શેર કર્યો સિન્સિયર હાર્ડવર્ક અને સિન્સિયર પ્રેયર કે કે સિન્સિયર ભજન આનંદ સ્વામીજીના આજ્ઞા મુજબ એમણે કર્યું તો એ વ્યક્તિ જે મેથ્સમાં થર્ટી ફોર આવતા હતા કમ્પ્યુટરમાં ફોર્ટી આવતા હતા અને બીસીએની અંદર એનો ગોલ્ડ મેડલ આવ્યો એક નાનકડી વસ્તુ એને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી હતી એ કે હાર્ડવર્ક ક્યારે છોડ્યું નહીં ભજન ક્યારે છોડ્યું નહીં અને સભા ક્યારે છોડી નહીં એમણે વાત કરીને કે કોલેજના વર્ષ પછી પણ ચારથી પાંચ કલાક એ મહેનત કરતા હતા તો આજે એ દિવસ એમને જોવા મળ્યો આપણા લાઈફમાં સંતની બહુ જ અનિવાર્યતા છે એમના લાઈફના એક્સપિરિયન્સ પરથી આપણને ખબર પડે કે વાય વી નીડ અ સેન્ટ ઇન અવર લાઈફ પણ ક્યારેક આપણે એ આજ્ઞા જો પાડીએ તો આપણું લાઈફ ચેન્જ થાય પણ સમટાઈમ્સ આપણે એ આજ્ઞા ચૂકી જઈએ છે તો ચિરાગભાઈને પ્રાર્થના કરીએ કે કેવી રીતે અમે અમારા લાઈફમાં સંતની અનિવાર્યતા સમજી શકીએ અને આજ્ઞા ન ચૂકાય એના માટે અમારે શું કરવું જોઈએ એ અંગે આપણને ગાઈડન્સ આપવા વધારે જોરદાર તારીઓથી આપણે ચિરાગભાઈનું અભિવાદન કરીએ ફૂલકુ ચિરાગભાઈ એવી સ્વામી જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજ પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય 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 સુપ એકદમ બહુ બધા આપણા ફિલોસોફિકલ માઇન્ડને આખું બ્રેકડાઉન કરી દે એવું એવો એક્સપિરિયન્સ હતો મિતભાઈનો રાઈટ બધાએ સાંભળ્યો હશે હું રિપીટ નહીં કરવા માગતો પણ ફિલોસોફિકલ એટલા માટે કહું છું કે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર આપણે બધાને તકલીફ જ એ છે ભારતના બધા જ વ્યક્તિ ડૉક્ટર ખરેખર તમે ખાલી એવું કહો કે યાર મને પેટમાં દુખે ને આજુબાજુ પાંચ જગ્યાએ જાઓ કોઈ નહીં બી કહો એવું કહેવાય બદલે કે કોઈક સારો ડૉક્ટર બતાવો જે એવું જ કહે જાતે કહે કે આ કર દે તે કરી દે બધા જ ડૉક્ટર આપણે બધાને પોતાની બુદ્ધિ પર ભયંકર વિશ્વાસ સિરિયસલી વિશ્વાસ જે મિતભાઈ બોલ્યા એ મારે ખાલી પૂછવું છે જાણવું છે કે કોઈ કોઈ હોઈ શકે એવું થાય એમ કે મિતભાઈને બે મહિના બદામ ખવડાવે રોજ બ બે કિલો અને બુદ્ધિનો વિકાસ થઈ જાય એકદમ જ આઉટસ્ટેન્ડિંગ અને નાઇન પોઈન્ટ સેવન કેટલા આપણે તો ચાર સેમિસ્ટરનું ટોટલ નાઇન પોઈન્ટ સેવન એવું ક્યારે થાય એમ મારો પ્રશ્ન છે એમ વિચારવા જેવું છે કોઈકના પ્રસંગને વિચારીએ ને કોઈ બી ઇન્સિડેન્ટ સાંભળ્યો સભામાં જો એને જેન્યુનલી વિચારમાં ના જઈ ને ત્યાં સુધી ભગવાનનું જે હિડન હોમવર્ક છે આપણી પાછળ ભગવાનના જે હિડન એફર્ટ્સ છે આપણી પાછળ એની કિંમત ના આવે આજે બી આપણે સહેજ વધારે સારું ભણીએ તો આપણે બુદ્ધિનો ઉપયોગ કોની પર કરીએ ડાયરેક્ટ પેરેન્ટ્સ પર ડાયરેક્ટ એમને જ કહે તમને ના સમજાય તું કંઈથી સમજીને આવ્યો સિરિયસલી આપણે શું કરીએ સીધું મમ્મી પર કે પપ્પા પર તમને ખબર નહીં પડે આપણને જ ખબર પડે છે મોટો પ્રશ્ન તં છે એટલે વિચારવા જેવું છે કે આવું કોઈ થાય એમ કમ્પ્યુટરમાં ચાલીસ કેટલા હતા ખબર નહીં અને કમ્પ્યુટરની રૂચિ જ નહીં મેઇન પ્રશ્ન તો કદાચ ઓછા ટકા હોય ને સારા ટકા મહેનત કરીને લાવતો થઈ જાય એવા બહુ બધા ઇન્સિડન્સીસ છે પણ ઇન્ટરેસ્ટ જ ના હોય તો કોઈ દિવસ મહેનતની ટેવર ના પાડી હોય અને એને આ સ્ટેન્ડર્ડથી આ સ્ટેન્ડર્ડ લઈ જવાનો ચાલો બીજો ક્વેશ્ચન આપણી પાસે કોઈ એક આવો આવે કોઈ યુવક આવે કે મારે આવા આટલા ટકા છે બારમામાં તમારે કદાચ કાઉન્સેલિંગ કરવાનું થાય અમારે બહુ બધાને કાઉન્સેલિંગ કરવાનું થાય કે ભાઈ બારમા આટલા ટકા છે કઈ લાઇન લેવી જોઈએ તો મારે ખાલી પૂછવું છે કે તમે આને કઈ લાઇન સજેસ્ટ કરો આખી સ્ટોરી જાણ્યા પછી નહીં પણ એમ જેન્યુઇનલી આવી સ્ટોરી છે નહીં મારી પાસે એક સરસ આઈડિયા છે પૂછવાનું એમ તમને પૂછીશ તો તમે જવાબ નહીં આપો એટલે મને થોડીક બુદ્ધિ મને બી વિકાસ થયો એટલે મેં શું વિચાર્યું ફ્રેન્ડશીપ બહુ સ્ટ્રોંગ છે આપણી બધાની અંદર અંદર એટલે હું એક જણનું નામ બોલીશ એને આન્સર નહીં આપવાનો એને એના ફ્રેન્ડનું નામ આપવાનું જે આન્સર આપશે અને ખાસ ભાઈબંધી પકડાઈ જશે તમે જોજો આઈડિયા સારો છે ને મારો કેવું લાગ્યો તમને આપણે કોકને કહીએ પેલો મને ગારો બોલે કે આ સીડી મને કંઈ ઊભો કર્યો પે એને હું કહું તાર ખાસ તારે તું જે તું પોઈન્ટ કરતા ને જે ભાઈબંધ સારો લાગે એ એને જવાબ આપ્યો બરાબર ગેમ રમી આવી પછી પાછું જ ના આવે બોલ એ પહે એકબીજાનો ઊભો કરે બીજો ત્રીજાનો ભોગ કરે જ રહે કે ફ્રેન્ડશીપનું બી આ એક પાસું છે ખબર કે હું એકલો કામ ભરો એમ ખરેખર એવું એક ફ્રેન્ડ એટલે શું વી આર વન તું નપાસ થયો બારમામાં અને હું પાસ થઈ ગયો તો મારે ડિગ્રી ફાટ નાખવાની ફ્રેન્ડશીપ કોને કહેવાય ચાલો પિક્ચર જોવા જોડે જઈશું જમવા જોડે જઈશું રખડવા જોડે જઈશું તો ડિગ્રી ફાટ નાખવી ના જોઈએ એ મારો ભાઈ બંધ નપાસ થયો હું કંઈથી આગળ જઈ શકું ફાડી ફરી આપણે બે ફરી બારમું કરે બંને કોઈ દર ના નીકળે બાર કોઈ કોઈનો ફ્રેન્ડ થઈ શકે સમજવા આવી રીતે મિતભાઈનું આ કેસ સ્ટડી ખરેખર આખું અઠવાડિયું વિચારવા જેવું છે પ્રભુ સ્વાઈ પધારે ત્યાં સુધી વિચારવા જેવું છે કે ચાલો થર્ડ ક્વેશ્ચન જેને બે વર્ષથી આઈલટીએસમાં ટકા નહીં આવતા એ તો ઠીક છે ચાલો કદાચ હાર્ડવર્કથી આવે બે વખતથી કન્સલ્ટન્સી એને વિઝા અપ્રુવ નહીં કરતી એનું રિજેક્શન આવે હવે એ તો આપણા હાથમાં નહીં ને તમારી છે ઓરખાણ આપણી પાસે લાઈન છે મિતભાઈને મળો કામ થઈ જાય એમનું તો વિઝા કન્સર્ટ એમ્બસીમાં કોઈની છે ઓરખંડ કાકા મામા પપ્પા ભાઈ બે વખત આપતા હોય ના મેર પડતો હોય ને ઠાકોરજીની કૃપાથી મળી જાય ચલો સરસ કેટલા બધા વેરિયેબલ્સ સેટ થાય છે ત્યારે આ ભગત એક સ્ટેજથી બીજા સ્ટેજે પહોંચે છે વિચારો પેલું એરોમ કોન નીચે છે વિચારવા જેવું છે કેટલા બધા વેરિયેબલ સેટ થયા એથી આગળ એડમિશન લેવાનું તો આપણે કોઈને કહીએ કે તું ટોપ લેવલની યુનિવર્સિટીમાં અપ્લાય કર કહો ચાલો ગોલ્ડ મેડલ લેવાના બે રસ્તા છે ખરેખર કહું સહેલામ સહેલો રસ્તો કયો ગોલ્ડ મેડલ લેવાનો એ તો ગોઠવશે તમે ચિંતા ના કરશો એ ગોઠવીને મારે તમને જ બતાવવાનું છે ભાઈ ગોઠવીન ચિંતા કરશો જ નહીં ભાઈ ગોલ્ડ મેડલ આને બે ગોલ્ડ મેડલ છે મિતભાઈને એવા ગોલ્ડ મેડલ લેવાના બે રસ્તા છે સહેલામ સેલો કયો મારા જેવા જ છે ખરીદી લાવો બહારથી શું માથાકૂટ કરવાની ભાઈ આટલી બધી મહેનત કરાય બે ગોલ્ડ મેડલ હાથર આ પાછો ઓરિજિનલ ગોલ્ડ હોય તો ભગવાન જોણે બહારથી ખરીદી લાવવાનું એમ આપણે કોકને કહીએ કે તું સારામસાહ યુનિવર્સિટીમાં અપ્લાય કર એ બહારથી ખરીદી લો ગોલ્ડ મેડલ સમજા અને સંત કે ને જ્યારે ત્યારે મહેનત કહીને લાઈ લો ગો એ કન્ફર્મ આવે આપણું બે નંબર યુ સમજ્યા કે સંતના આશીર્વાદ એ પથ્થર કી લકીર છે એટલે ગુણા ત્યાં છો શાસ્ત્રમાં લખી ગયું સંત કહે તે શ્રેષ્ઠ છે અને મનગમતું કરો તે કનિષ્ઠ છે શાસ્ત્રમાં ક્યારે લખાય રામદાસ શિવાજીને ક્યારે કહે જ્યારે રામદાસને આગળ દેખાતું હોય કે અફઝલ ખાન મારી નાખશે શિવાજી આપણા કરતાં તો સ્કિલ હતા ને વધારે જિન્યસે હતા આપણા કરતાં તો અને પાવરફુલ હતા છતાં બી એમને નહોતો આઈડિયા કે અફઝલ ખાન મન મારી નાખશે રામદાસને ખબર હતી રામદાસ મનુષ્ય હતા પણ એવા પવિત્ર સંત હતા કે એનામાં રહીને ભગવાન કામ કરતા હતા સાચી વાત કે નહીં તો રામદાસે કીધું તો શિવાજી મગજ ચલાવ્યું કે ભાઈ આ મારા ગુરુએ કીધું એટલે આ કરશે જ સારું કંઈક એટલે પેલું પહેર લીધું મારો પોઈન્ટ આપણે આખી સભા ફોકસ કરીએ છીએ યુવાનને ઓક્સિજન કરતાં બી ઇમ્પોર્ટન્ટ સંત છે આ લાઈન તમને મનાય ના મનાય કેમકે આપણે બધા સાયન્ટિફિક માણસો ભલે ચોરી કરીને બારમા પાસ થયા પણ એમ પાછું અહીંયા સાયન્સ લગાવીએ આપણે કે સારું સાચું હશે એટલે મેં થોડુંક ખુદી લાવ્યો છું સાયન્ટિફિકલી પ્રૂવ કરવાનું કે આપણે ડોબા છીએ એ હું ટ્રાય કરું એક બીજું માઇક હોય તો આપજો એરો દેખાય છે અત્યારે પેલી બાજુ પોઈન્ટ કરે બરાબર સ્ક્રીન પર જો અહીંયા કઈ આનું ને તમને એમ કે હું ચીટિંગ કર્યું નહીં પેલો એરો દેખાય જો પેલો વોલ બાજુ ઠાકોરજી બાજુ છે એરો બરાબર ફાઈનલ ચશ્મા એમ પાકું ને હવે

ખોટી વાત હોય તો કહો તમારે હમે છે બધું સાયન્સ મેં આટલું બધું ફિઝિક્સ નહીં ભણ્યો પાકું ને ખાલી હતી બોટલ તો એરો પેલ બાજુ પાણી ભરીને આપ્યું તો એરો ડિરેક્શન ચેન્જ થઈ ગયું આપણા પર્સ્પેક્ટિવ આપણા બુદ્ધિથી ચાલે એટલું જ કહેવા માગું છું ફરી કરીએ એરો દેખાય એરો દેખાય કઈ બાજુ ડન હવે પાણી ભરી એટલે આપણી બાજુ આવે આખું પર દેજો મેજિક કેલાલ શું થયું એ જ બોટલ એરો એ બાજુ હતો પાણી ભર્યું હવે એરો ચેન્જ થયો નહીં બસ પતી ગયો આટલું જ છે ખાલી એક સિમ્પલ એંગલ પ્રૂવ કરવા માગું છું એક્સપેરિમેન્ટમાં બહુ સમજો એટલું તો ખબર પડી ગઈ કે આપણું આપણી બુદ્ધિ જાજી ચાલે નહીં આપણા મગજમાં એવું જ છે કે આ ડિરેક્શન બેસ્ટ કેમ કે મેં કંઈક એવું જૂનું જોયેલું હોય મારા બે ચાર ભાઈબંધ મારા જેવા જ હોય એવું જાણી લાયા હોય એ કોકની જોડે જાણી લાયા હોય અને એને કીધું કે યાર આ આ ડિરેક્શન બેસ્ટ આ તો સાયન્ટિફિકલી વાત છે કે ભાઈ એકચ્યુઅલી તો ડિરેક્શન બદલાઈ ગઈ પાણી ભરો તો ડિરેક્શન બદલાઈ જાય એટલે આપણે અત્યારે મેં ખાલી પહેલું પાર્ટ બતાવ્યો હોત તો આ તમને ગોખાઈ ગયો હોત પાણી ભરે ને ડિરેક્શન બદલાઈ જાય ફરી કોક કે એટલે પૈસા હોય લગાવીએ બોલ પાણી ભરે ડિરેક્શન બદલાઈ જશે હા તો પછી તો કોન્ફિડન્સ કેવો હોય મેં જોયેલું છે એટલે આંખે જોયેલું છે અને સેજ બોટલ બદલી એકચુલી બોટલ ચેન્જ કરી દીધી સેમ કાચની બોટલ છે પણ પેલી પહેલી હતી એ ગોર હતી બીજી હતી એ સ્કવેર હતી તો એમાં પાણી ભર્યું તો એરો ચેન્જ ના થયો હવે આપણે શું થાય કહો આ સામાન્ય પાણીને બોટલ આપણને હરાઈ જાય છે સમજો હું આખું મારું સાયન્ટિફિકલી એંગલ જે કહું છું એટલા માટે કહું કે આપણે બધા પાસે લોજિક હોતી ને બધી વસ્તુ એટલા માટે આટલું બધું શાસ્ત્ર કહે છે કે યુવાન સંત એ આપણને આંખ આપે આટલા બધા શાસ્ત્ર આટલું બધું કોઈ બી સંપ્રદાયમાં ગુરુ એ સંત એક ગુરુ હોવા જોઈએ દરેક વ્યક્તિના નાનપણથી હોવા જોઈએ એટલું બધું કહે છે પણ છતાં આપણી આંખ ખુલતી નહીં એ કંઈક આપણી કમનસીબી છે એ કંઈક આપણી બુદ્ધિનો ડોળ છે એક ઇમેજ જોઈએ ફરી વિડીયો ડિપાર્ટમેન્ટ એક ઇમેજ બતાવો ફર્સ્ટ ઇમેજ આ ઇમેજમાં તમારે કલર આઇડેન્ટીફાય કરવાનો રાઈટ એ લોકો ઇમેજ બતાવે ત્યાં સુધી હું એક વાત શેર કરવા માગું ઇમેજ આવી જાય પછી આપણે બધું જોઈએ મારે ખાલી એક જ વાત બધાને કહેવી છે આ ઇમેજ આવી ગઈ લો એ અને બી અને બી નહી વંચાતું હોય ઉપરનો સ્કવેર ને નીચેનો સ્કવેર ઉપરનો સ્ક્વેરનો કયો કલર છે ડાર્ક ગ્રે કે ગ્રે સમવોટ નીચેના સ્ક્વેરનો જીનિયસ છો વ્હાઈટ ક્રીમ સમથિંગ લાઈક દેટ હવે સેમ ઇમેજ છે હવે પાર્ટ ટુ ખબર પડી કશી પાછી પાર્ટ વન પાછી ઇમેજ લાવો આ બીજી બંધ પાછી લાવો એ જ ઇમેજ છે અત્યારે આપણને એવું લાગે છે કે ઉપરનો કલરને જ નીચેનો કલર જુદો છે બધાને એવું લાગે હ્યુમન બિહેવ તમને ના લાગતો હોય તમે ડૉક્ટરને બતાવો આંખો ન સિરિયસલી લાગે છે એનો મતલબ તો બધા આપણે હરખાત છે ભાઈ ઉપરનો કલર જુદો નીચેનો કલર જુદો છે ને હવે ફરી ઇમેજ થેન્ક યુ એક્ઝેક્ટલી સેમ કલર છે વોટ ઇઝ હેપનિંગ આપણે સાયન્સ નહીં અહીંયા આગળ એનું ક્લાસ નહીં હા ભાઈ જોજો થેન્ક યુ ઇમેજ ડન હવે આપણે પાછા આપણે રૂટીન પર બે સિમ્પલ એક્ઝામ્પલ્સ એટલા માટે આ ટાઈમ લઈને તમારો બધાનો ટાઈમ લઈને આપણે મૂક્યા કે ભાઈ સમજવા જેવી વસ્તુ એ છે કે આપણને આપણી બુદ્ધિ પર વિશ્વાસ છે કે આપણને આપણી આંખો પર વિશ્વાસ છે કે આપણને આપણા આજુબાજુના ફ્રેન્ડ્સ પર વિશ્વાસ છે પણ આપણને સંત પર વિશ્વાસ નથી આ બધી જ જગ્યાએ એક જ આપણી ન નકડી મને ફ્રેન્ડે કીધું મને કે યાર સંત તો આવું હોય ને તેવું હોય ને સંતો કેટલાક તો સંત આવું હોય ને બધું મેં બોલો ભાઈ કોઈક દુકાનમાં કપડાં હારા ના મળતા હોય તો કપડાં પહેરવાને છોડ દે બીજી સારી દુકાનમાંથી કપડાં લે કે ના લે જરૂરી છે ભાઈ ના ફાવતો તો ઓળખો આપણે આજુબાજુમાં સભામાં જુઓ કેટલા બધા જન અહીંયા બેઠા છે કે જેને સંત સાથે ખુલ્લા દિલની વાત કરવાથી કેટલો બધો ફાયદો થયો આ તો એક્સ્ટ્રીમ કેસ કહેવાય ભાઈનો તો ચાલીસ ટકા બારમામાં બે ગોલ્ડ મેડલ લઈને યુએસ કે કઈ કન્ટ્રી હતી યુએસની એવી યુનિવર્સિટીમાં જ્યાં એન્જિનિયરિંગ કર્યા પછી બી એડમિશન મળવું ટફ છે વિધિન નો ટાઈમ ફોર ઇયર્સ તો શું એમને ખાલી વાંચ્યું જ એને બીજી એક પેરલ વાત કરેલી બધાને યાદ હોય તો એને એક સભા મિસ નહીં કરી તો મને તમે લોકો હોશિયાર લોકો સમજાવો ચાલો જીનિયસ માણસ કે સભા ભરવું અને યુએસની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળવું આ બેનું મેથેમેટિક્સ સમજાવો છો ટુ ડિરાઈવ ટુ ડિરાઈવ ડિરાઈવ જે ઇન્ટીગ્રેશન કરો એ કરો ના ખરેખર કરો ને આપણ આપણા મગજને સમજાવવા જેવી વસ્તુ છે અહીં તકલીફ છે ધ ડેવિલ ઇઝ હિયર બિગેસ્ટ ડેવિલ ઇઝ હિયર ખરેખર અહીં તકલીફ છે આ બે વસ્તુનું કનેક્શન સમજાવો ચાલો બોલનાર જેને અનુભવ થયો છે એ બોલે છે મેં તો ગપ્પુ મારતો નહીં મેં એનો એક્ઝામ્પલ તમને આપ્યો હોય તમને એવું લાગ્યું કે તો સીડી કંઈકથી ખોરલા એવું તો નહીં બોલનાર વ્યક્તિને કન્ફર્મ વિશ્વાસ છે કે સભા ભરી આનંદ સ્વાઈને કીધા પ્રમાણ ચાલ્યા કર્યું તો મારું રિઝલ્ટ બદલાયું તો રિઝલ્ટ બદલાવા માટે સંતો છે અહીંયા તમને ચાલીસ ટકા આવતા હોય નેવ ટકા લઈ આ એટલા માટે સંતોના આશીર્વાદ છે વિચારો આ પ્રસંગને જ વિચારો છે આપણે સંત કરે શું કેટલા બધા જનને હું મળું એ લોકોનું મોબાઈલનું એટલું ભયંકર એડિક્શન ભયંકર એડિક્શન એક દિવસનું સ્ક્રીન ટાઈમ બાર બાર કલાક તેર તેર કલાક ઊંઘતા બી જોતો હશે કેમનું કરતો હોય તેર કલાક તો રેકોર્ડ કહેવાય આપણાથી બી ના થાય ટ્રાય મારે તોય ના થાય સિરિયસલી એમને છોડવું બી નથી એ ધ સેકન્ડ લેવલ છે પણ આપણને ખબર છે કે હું જે જોઉં છું એ તો હાઉ ફેક છે ગેમ્સ ફેક એનિમેશન્સ ફેક મૂવી ફેક્સ એટલે શું કહેવાય રીલ્સ ફેક શોર્ટ્સ ફેક ફેસબુક પર તમારા ફ્રેન્ડ્સ એ ફોટા મૂકે છે એ બી ફેક છે યુ ઓલ્સો નો દેટ પીપલ નો દેટ મારો એક ફ્રેન્ડ છે ઉજાર જાર સ્ટેટસ જોઉં ફરતો જ હોય કયું હોય રોજ જુદી જગ્યા કઈથી લાવતો હશે બધું ફેક એની મારે વિશ્વાસ છે એમાં ટાઈમ આપવો છે સભા તકે નથી ભર્યું ટાઈમ નથી હું ખાલી ક્વેશ્ચન એર કરવા બેઠો છું કે આપણા મગજને ક્વેશ્ચન થ્રો કરો કે તમે નાસ્તિક કેમ છો તો ભજન કર્યું પ્રેયરથી રિઝલ્ટ આવે આનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા એટલે ફોર્ટી પર્સેન્ટથી નાઇન્ટી પર્સન્ટ સુધી પહોંચી ગયા સાધુ જીવતા શીખવાડે સાધુ આંખ આપે તો આંખ આંખની સાથે સાધુ દ્રષ્ટિ આપે ભગવાન સંત સ્વરૂપે ધરતી પર હોય ત્યારે આપણે એમનું નામ લઈએ એ ભજન એકચ્યુઅલી ભજન એટલે આપણે એમની હેલ્પ માગીએ છીએ બીજું કાંઈ કરતા નહીં ભજન એટલે શું આપણે એમની હેલ્પ માગીએ છીએ આપણે એમને સંભાળીએ છીએ આપણે એમને યાદ કરીએ છીએ એ પુરુષમાં તાકાત છે ને એટલે આપણું રિઝલ્ટ ચેન્જ થાય છે એમને એમ ચેન્જ નહીં થતું ગમે તે દિશામાં કોઈ પણ જગ્યાએ જઈને ભજન કરો એટલે કંઈ થઈ જાય એવું નથી કોણું ભજન કરો છો એની પર ડિપેન્ડ કરે છે એ પુરુષની તાકાત છે એટલે એનું નામ લઈએ છે એટલે આપણને તાકાત મળે છે સ્વામીજીને પ્રબોધ સ્વાઈ કંઈ આપણને પરચા આપવા નહીં આવ્યા ધરતી પર કે એને આશીર્વાદ આપ્યા ને તમારા વિઝા પાસ થઈ ગયા અને એને આશીર્વાદ આપ્યા ને તમને એડમિશન મળી ગયું ના સ્વામીજીને પ્રબોધ સ્વાઈ આપણને મહેનત કરતાં શીખવાડવા આવ્યા છે જે મહેનત કરવાની આળસ આવે છે જે મહેનત કરવામાં બીજું બધું ડાયવર્શન જે એડિક્શન નડે છે આપણને બધાને ખબર એડિક્શન ખોટું તો છોડીએ કોઈ ધરતીનું એકે છોડ્યું કોઈ છોડે છે મારા ફ્રેન્ડ છે અહીંયા આગળ દર સભા સ્ટાર્ટ થાય એટલે હું એક વાર એમને સ્માઈલ આપી આવું એટલું જ કહેવા માટે કે બેટા આપણું એક એડિશન છે એ હમણાં છોડીને હમણાં પૂરતું ખાલી સભામાં પ્રાર્થના કરી લેજો કોઈક પવિત્ર સંત અહીંયા બિરાજમાન છે કોઈક ભગવાન ધારક સાધુ અહીંયા બિરાજમાન છે ખુલ્લા દિલે પ્રાર્થના કરજો તમને આશીર્વાદ મળી જશે હું એક સિમ્પલ એક્ઝામ્પલ કહું સુપરી તો છે જ મારા બ્રધર છે મારા બ્રધરના બોર્ન પહેલાં જ એમનું બર્થ પહેલાં ડૉક્ટરે એવું કીધું કે એ ચેકઅપ કરીને કે દીકરી આવશે એટલે બેબી ગર્લનો જન્મ થશે મારા મામાને મારી મામીને પછી એ લોકો સ્વામીજી પાસે ગયા ભગત એવો એટલે એને દિલથી પ્રાર્થના કરી કે ભાઈ આવી રીતે દીકરી આવશે એવું કહે છે પણ આપ આશીર્વાદ આપો તો દીકરો આવે સ્વામીજી કે જાઓ દીકરો આવશે સુપ્રીમસી એક બાજુ છે હજુ સુપ્રીમસી પછીની વાત જે છે એ સમજવાની છે સ્વામીજી કે જાઓ દીકરો આવશે એ લોકો તો ઘરે આવી ગયા ડૉક્ટરને કીધું કે ડૉક્ટર કહેવાય સ્વામીજીએ કીધું છે કે દીકરો આવશે ડૉક્ટર બી વિચારમાં કે ભાઈ યાર ડૉક્ટરી મેં કરી છે તમારો વાઈફનું ચેકઅપ હું કરું છું અને સ્વામીજી તમને ત્યાંથી કહે છે કે ભાઈ દીકરો આવશે કેવી રીતે બને ભાઈ સાયન્સ એરો ડૉક્ટર કે ના ભાઈ દીકરી છે તો કે નાના સ્વામીજી કીધું દીકરો છે એટલે થોડાક ટાઈમ પછી ફરી ચેકઅપ કરે ફરી દીકરી બેબી ગર્લ ફરી ગયા સ્વામીજીભાઈ સ્વામી કે ડૉક્ટર દીકરો ભગવાન મુક્ત આપશે દીકરો કન્ફર્મ સ્વામીજી જ કીધું ભગત બી એવું ખાનદાન ભગતે માગ્યું શું સ્વામીજીભાઈ જોજો વિચારજો એને સ્વામીજીને કહ્યું સ્વામી દીકરો તો તમારા આશીર્વાદથી આવશે પણ હોશિયાર આપજો દીકરો હોશિયાર આપજો એટલે કે એની પાછળ ટાઈમ ના બગડે ને અમે સંતોની સેવામાં લાગી શકીએ એમ નહીં તો એની પાછળ જ આખી જિંદગી નીકળી હશે એ ડૂબો હશે શું કહે એને ભણાવ પાછળ મહેનત એને સમજાવી મહેનત કોણ કરે બોલો કેવા ભગત કેવા ભગવાન જન્મ પહેલાં સ્વામીજી બોલ્યા જીનિયસ આવશે જન્મ પહેલાં આપણે બોલો જોઈએ જન્મીને પેલું મારવા ફરી વારે આપણને બેટા તું બોલી લો સ્વામીજી અને છે મળી લેવાશે હમણાં આવશે જાન્યુઆરીમાં સમય એટેન્ડ કરવા બ્રધર સ્વામી જન્મ પહેલાં બોલી ગયા જીનિયસ આવશે અહીંયા આગળ જ છે ચાલો અહીંયા આગળ આપણે સરવમભાઈ બેઠા હશે ચોથા ધોરણમાં સ્વામીજી એમને કહી દઉં કે તું એન્જિનિયર થઈશ આશીર્વાદ તે જ વખતે લાફો મારીને જ્યાં એન્જિનિયર થઈશ ચોથા ધોરણમાં કહો જો એન્જિનિયર થઈશ દસમાં પછી તો ફોરેન જવું છે એન્જિનિયર કહી દે થવાનું સારામાં સારા મિકેનિકલ એન્જિનિયર થયા છે બ્રધર જન્મ થયો બોય આગલે દિવસ સુધી ડૉક્ટરને વિશ્વાસ કે બેબી ગર્લ હવે સ્વામીજી તો નામ આપવા તૈયાર કે સુહરદ દીકરો જ જન્મ્યો છોકરો જન્મ્યો જન્મ્યો હોશિયાર જન્મ્યો કેટલા હોશિયાર હશે યુએસએની એક ટોપ લેવલ ઇન્સ્ટિટ્યૂટ છે ઓલ ઓવર ધ વર્લ્ડમાં ફર્સ્ટ રેન્ક આવે જોન હોપકિન્સ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એવું કહેવાય કે દુનિયાના બધા હાઈએસ્ટ નોબેલ પીસ પ્રાઇઝ જે નોબેલ એવોર્ડ્સ છે એ એના કેન્ડિડેટ્સે મળ્યા છે હાઈએસ્ટ એ એ યુનિવર્સિટીમાં ગયા હશે ત્યાં આગળ એમને અપ્લાય કરવાનું કીધેલું સ્વામીજી સ્વામીજી ખાલી આશીર્વાદ આપીને છોડી નહીં દીધું સ્વામીજી એમને એવરી મારા બ્રધરની એવરી ડિસિશનમાં સ્વામીજી ઇન્ટરેસ્ટ લીધો છે મારા બ્રધરને કન્ટિન્યુઅસલી મળ્યા કરે એને પ્રેમ આપે એને સાથે રાખે એમ કે સ્વામીજીની ઇન્ટરેસ્ટ એ નહોતો કે હોશિયાર થાય હોશિયાર તો એમના આશીર્વાદથી થઈ જવાનો હતો પણ સ્વામીજીને એને ભગત બનાવતો સારો માણસ બનાવતો હતો વિદાઉટ એડિક્શન ભગવાન સાથે વાતો કરી શકે એવો પવિત્ર બનાવો તો સ્વામીજીને એમને તો કન્ટિન્યુઅસલી ભગવાન એમની સાથે જ રહ્યા સ્વામીજી એમની સાથે રહ્યા છ વખત એડમિશન માટે ટ્રાય કર્યો જોન હોપકિન્સમાં છ વખત રિજેક્ટ એમને બી જાતે નહોતું નક્કી કર્યું જોન હોપકિન્સમાં જઈશું સ્વામીજીએ કીધેલું કે જોન હોપકિન્સમાં અપ્લાય કરો સારામાં સારીમાં સ્વામીજીના કહેવા પર અપ્લાય કર્યું તો બી રિજેક્ટ ફરી કહેવા પર ફરી રિજેક્ટ છ વખત રિજેક્ટ થયો એને છેલ્લે સ્વામીજીને કહ્યું કે સ્વામી આપણું કામ નહીં આપણે નહીં કરું સોંકીને આ છેલ્લી વખત કરો કે તો છઠ્ઠી વખતની એપ્લિકેશન એ ઇટ ઇઝ ખાલી તારીખ બદલીને એમને મોકલી દીધી જોન હોપકિન્સમાં સેમ કોપી પેસ્ટ ખાલી તારીખ બદલી નાખી અને એક્સેપ્ટન્સ ત્યાં આગળ હાયર સ્ટડીઝનું પ્રેક્ટિસ બી કરી ડૉક્ટરેટ તરીકે અને બહુ સારું લાઈફ છે એટલું નહીં ખાલી ડૉક્ટર થાય દેટ વોઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ એક સાચો ભગત થયો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ સંતો ધરતી પર આપણને માણસ બનાવવા આવે છે પ્રસંગો ઢગલો છે એક બે છે પાંચ છે એવું નથી અહીંયા આગળ જ આપણે જો આટલા બધા રોજ દર સભામાં કેટલા બધા એક્સપિરિયન્સ શેર થાય છે તો મારે કહેવાનો મતલબ એક એક સિમ્પલ જુદો છે કૃષ્ણ પરમાત્માએ સો વખત ગુના માફ કર્યા શિશુપાલના રાઈટ આ બધું આપણો આરંભ પૂછો શિશુપાલ કોણ અમરસિંહ પાલ કોણ શિશુપાલ ખરેખર દિલથી ચાલો એક ક્વેશ્ચન છે ટાઈમ થઈ ગયો તો એક સિમ્પલ ક્વેશ્ચન છે બધા છ ભાઈ કે હોઈ ગયા હા થોડુંક આમ ઊંચું જોઈ લો થોડું બે મિનિટ ગેમ પછી સારો અહીંયા આગળ બેઠેલા એવા કેટલા જણ છે જેને પાંચથી ઓછા મૂવી જોયા હોય લેસ દેન ફાઈવ મૂવી જોયા હોય પાંચથી ઓછા માય ગોડ જોઈ લો આજુબાજુ કોઈ નહીં તમે એવું ના થાય તો કેમેરા ફેરીને બતાવે તમને ચાલો નો પ્રોબ્લેમ એ તો વ્યાજબી વાત છે મેં બી હાથું છો નહીં કરતો લેસ દેન ફિફ્ટી ચાલો ફાઇવ ઝીરો લેસ દેન ફિફ્ટી માય ગોડ ચાલો એક વેરી ગુડ થેન્ક યુ મેન લેસ દેન ફિફ્ટી એક જન છે હવે આગળ નહીં જવું આવું આપણે કેમ કે મારા જેવા ઇન્ફાઇનાઇટ વાળા બી હશે એમાં બી એક જ મૂવીનો સીન પાંચસો વખત જોયો એવા જ જુદા પાછા એકનો એક સીન પાંચસો વખત જોયો પાછો એનો એ જ આ હેરાફેરી આવું કહેવાય નહીં હવે મને ખરેખર દિલથી કહેજો કે આપણને જેટલા એક્ટર એક્ટ્રેસીસના નામ ખબર છે એમના મૂવીઝ જોયા છે એટલા આપણને કોઈ સારા મીરાબાઈ છે તુકારામ છે નરસિંહ મહેતા છે એમનું ખબર છે એવા કેટલા આવડે છે આપણને પાંચ દસ પચીસ તો દસથી વધારે જવું અઘરું પડી જાય સિરિયસલી મને બી અઘરું પડી જાય અને એમાં જો ભૂલથી થોડું આગળ વધ્યા નરસિંહ મહેતાનું મધર ફાધરનું નામ આપો તો પતી ગયું આવતી સભામાં મળીએ ક્યારેક અમે પ્રોફેસર એવું કરીએ કોઈક ડાઉટ થોડો અઘરો આવી જાય ને તો કે આજે બધા ટાઈમ નહીં નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલો બીજો ક્વેશ્ચન વિચારવાનું જ છે મારે ખાલી એક જ પોઈન્ટથી હું સભામાં અત્યારે ઊભો થયો છું આપણા મગજને સમજાવો આપણને આટલું સારું એન્વાયરમેન્ટ આટલા સારા પવિત્ર સંતો આટલા સારા ભયબંધો અને આટલી સારી સભા મળે તો સુધરવું જોઈએ એક ના સુધર આટલો જ મારો ક્વેશ્ચન છે વિચારીને જવાનું સેકન્ડ પોઈન્ટ મહાભારતમાં વિલન કોણ હતો અર્જુન કોણ સી મહાભારત બધાને ખબર દુર્યોધન રાઈટ તો બધા બોય વિલન હશે પણ દુર્યોધન તો વિલન હતો કે નહીં કન્ફર્મ સહી જવાબ રામાયણમાં વિલન કોણ હતો રાવણ એટલું તો મને ખબર જ છે હું તો આન્સર બી એક્સપેક્ટ નહીં કરતો હવે આન્સર એક્સપેક્ટ કરીશ અને અર્જુન તો ગુડ પર્સનમાં આવે એક બાજુ દુર્યોધન એક બાજુ અર્જુન એક બાજુ રાવણ એક બાજુ હનુમાનજી કે વિભીષણ ચાલો આપણી જાતને વિચારો કે હું કઈ બાજુ વધારે ફિટ થઉં છું ના ખરેખર વિચારો જોઈ મારું આમ કેરેક્ટર જો મારી જાતનું તો આમ આ દુર્યોધન વધારે નજીક લાગે છે કે અર્જુનને ખરેખર દિલથી વિચારો કે રાવણ નજીક રાવણ વિચારો એક પાછળ પડ્યો અને હજાર માથા કપાઈ ગયા આપણું શું થશે કહો આપણે કેટલા પાછળ પડ્યા સમજાવો જો મૂવી તો આપણે એટલું બધું પ્રેમથી જોઈએ ભક્તિ બધી ઓહો પ્રેમલા પ્રેમલીની ભક્તિ કે નહીં સિરિયસલી હું તો ખરેખર વિચારીએ તો આપણે ડોજી કામ જ કરીએ છીએ ભાઈ જો સમજો વી ઓલ વી ઓલ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ આટલું તો એક્સેપ્ટ લાઈફમાં કરવું જોઈએ કે ભાઈ ગમે તેટલું મારા મધર ફાધરમાં બધું સારું આપ્યું આપણે કંઈ દૂધના ધોયેલા નથી જ અર્જુન સારો લાગે આપણા કરતાં તો દુર્યોધન વધારે રાવણ વધારે આપણને તો એ બી આપણા કરતાં તો ચાલો સ્કિલ્ડ હતા એકને કંઈક તો આવડતું તો આપણે એ હોય નહીં આવડતું ગદા બધા ચલાવતા આપણને નહીં આવડતું મારો પ્રશ્ન એ છે કે કૃષ્ણ પરમાત્માએ શિશુપાલને સો વખત માફી આપી સો વખત અને એકસો ને એકમી વખત વધ કર્યો સો વખત એટલે એવી એવી ભૂલો નહીં કે કોઈકની પેન્સિલ ચોરી લાવે એવું નહીં સમજા કે નહીં એવી ભૂલો કે જ્યાં એને મૃત્યુદંડ થાય એવી સો ગુના માફ કર્યા અને પછી એનો વધ કર્યો આપણે ગમે તેટલા કર્યા ગુણાધ્યાન ધ્યાન તો એથી હદ કરી નાખી ભગવાને તો ભગવાન સ્વામને તો હદ આપી છે ગુણદેવ સ્વામીને વાતમાં લખ્યું છે ભગવાન દોઢ પોર સુધી આપણી ભૂલો માફ કરે કેટલી ડોળ પોર પોર એટલે હું કોને ખબર આપણને બધું બધું અત્યારનું બધું યુગ જ ખબર છે ખરેખર જે આપણું ઓરિજિનલ આપણી પર જે આશીર્વાદ છે ને સંસ્કૃતિના ભગવાનના સંતોના એ આપણને યાદ નહીં રહેતા એક પોર એટલે ત્રણ કલાક દોઢ પોર એટલે સાડા ચાર કલાક સુધી કન્ટિન્યુઅસલી આપણી ભૂલો બોલ બોલ કરીએ કે ભગવાન જો જો કરે દોઢ સાડા ચાર કલાક સુધી કન્ટિન્યુઅસલી બોલો મેં આવું કર્યું મેં આ કર્યું તે કર્યું એટલી બધી ભૂલો આપણે બોલીએ બધી વિચિત્ર ગમે તેલી ખરાબ તો બી ભગવાન જોવા તૈયાર નહીં માફી જ છે માફી જ છે માફી જ છે બધાને માફી એકને એવું નહીં બધાને માફી નહીં ભણ્યો ના ન પણ બેટા વાંધો નહીં માફી 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 ચોરી કરી માફી ચાલો કોકનું મારી લાવ્યા માફી કોઈકને ટીપી ઘાલીઓ માફી પાંચ પાંચ સમજી ગયા ને પાંચ જોડે સેટ તો બી માફી દાજ પણ ભગવાન રહસ્ય નહીં જોવે છે તમે મહારાજે લખ્યું જીવ એવો અવડો છે જે બીજા પદાર્થ સામું જોવે પણ ભગવાન સામું જોવે નહીં ભગવાન આગળ આપણે કબૂલવા તૈયાર નહીં કોઈ પવિત્ર સંત આગળ કબૂલવું જોઈએ કે ના કબૂલું જોઈએ ચાલો મારા હારા બેન પણ આગળ જઈને કઈ આવે છે જોણ એ સુધારી દેવાની એમ એ આશીર્વાદ આપ્યો કે યાર મને સિગરેટનો બહુ શોખ છે પણ તહીં કઈ આવે છે આપણો જીવનો સ્વભાવ કેવો છે દુર્યોધનને નથી ખબર કે કૃષ્ણ ભગવાન છે વિચારો દુર્યોધનને નથી ખબર કે કૃષ્ણ આપણો ઉઠાવો જો એક જણ આંગળી પર પહાડ પછી તો ફેન ફોલોઅર જોવો પછી એનો હા ફેસબુક પર પેજ બને તો બી બધા જ ફેન ફોલોઅર એક જ આંગળી પર પહાડ ઉઠાવે તેને જોયું નહોતું એની હમે જ એક વાત તો મોટું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું તેને જોયું નહોતું તો એમની હમે પડે તો કેવું બુદ્ધિશાળી હશે આપણે કંઈક એવું કરતા નહીં લાગતા વિચારો મારે તો એક છેલ્લો પ્રસંગ કહીને મારી પ્રાર્થના પૂરી કરું મારે કહેવાનું એટલું જ છે કે આપણે એક વખત આવા કોઈક પવિત્ર સંત ભગવાન સંત થકી ધરતી પર છે દિલથી માનવું પડે જો દાનવ ધરતી પર હોય તો ભગવાન કેમ ના હોય જો કરપ્શન ધરતી પર હોય તો ભક્તિ કેમ ના હોય જો ચીટિંગ ધરતી પર હોય ચોરી ધરતી પર હોય તો આશીર્વાદ કેમ ના હોઈ શકે ચાલકો નાઇન્ટીન એટીઝનો કોઈ વ્યક્તિ અહીંયા આગળ આવીને ઊભો રહી જાય તમે આમ કહીને વાતો કરતા હોય તો પેલો તમને ગોળો સમજે ક્યારે આ કશું અડાડેલું નહીં જે વાત કરે આ જો મોબાઈલ પર આપણે વાતો કરીએ ને ને ઇન્ટરનેશનલી હંભરાતું હોય તો અહીં અહીં મનમાં પ્રાર્થના કરે તો એમ નહીં હંભરાતું હોય વિચારને પામો આપણું શાસ્ત્ર ખોટું છે આ સભા ખોટી છે આ પુરુષો સંતો એમને કોઈ સ્વાર્થ છે એને પ્રેમ આપ્યા સિવાય ધરતી પર કશું કર્યું એ બીઓના એક દુશ્મન કોઈ એમને કોઈ દિવસ કોઈની જો દુશ્મન જોઈ તમે રાખી આ લવ રૂલ્સ વર્લ્ડ કોણ આપી શકે સૂત્ર તો જો લવ રૂલ્સ વર્લ્ડ દુનિયા માત્રના દરેક વ્યક્તિ સાથે પ્રેમ પ્રેમનો વ્યવહાર રાખ્યો એવા હરિપ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામી ફરી મળશે પ્રશ્ન છે આ પવિત્ર સંત કોઈ દિવસ તમને તમને અધોગતિ લઈ જશે ઉર્ધ્વગતિ લઈ જશે આ પવિત્ર સંત આનંદ સાગર સ્વામીજી છે એમના લાડાકો દીકરા છે એમને સંભાળીને પ્રાર્થના કરે છે તો આપણા બધાનું કામ થયું છે બહુ બધાનું થયું છે અહીંયા બહુ બધા લોકો એવા એક્ઝામ્પલ્સ છે આ ઉપર સ્ટેજ પર અહીં કહે છે તો આપણે ખરેખર એક વખત એની આગળ ખુલ્લા દીલે કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ ચાલકો અને હું તો એવું માનું કે ભાઈ આપણે જે કરીએ તે બધું જ ચાલે પણ આ જો દિવાળી બોનાન્ઝા ઓફર આવતી હોય કો કેવા સંતની હમે સભામાં બેસીને આપણે પ્રાર્થના કરવાથી ફાયદો થતો હોય તો કેમ ના કરું ચાલો એનું મને કોઈ રીઝન છે કેમ ના કરું એક સભા બે કલાક બેસીને ભાઈ જે થતું તે બેસીને કોઈક સારા ભજન સાંભળીને દિલથી અંતરથી જે ભગવાનને માનતા હોય ભગવાનને પવિત્ર સંતમાં ભગવાન ના હોય કોઈ પવિત્ર સંતમાં બધા જ ભગવાન ના હોય ગાય માતા પવિત્ર છે તો એમાં બધા ભગવાન નહીં કે એમાં એક જ ભગવાન રહે બધા નહીં આય આઈ માર છે એવું કોઈ ફ્રેન્ચાઇઝ છે આપણે બધાએને બનાવનાર એક જ ભગવાન છે દીકરા તો બધા એકના જ તો પવિત્ર સંતને બેસીને સાંભળીને એને એના દર્શન કરતાં કરતાં પ્રાર્થના કરીશું તો ભગવાન આપણને કેમ આશીર્વાદ નહીં આપે એનો કોઈ રીઝન છે તો નથી આ પવિત્ર સંત એવા છે પ્રબોધ સ્વયં કેવા છે તમને કહું આણંદમાં બે મારા ફ્રેન્ડ્સ છે બે ભાઈઓ લાસ્ટ પ્રસંગ બે મિનિટમાં ફિનિશ કરી દઈશું તમે બી એમને મળો ને તો તમને અંતરમાં દુઃખ થઈ જાય ભયંકર દુઃખ થઈ જાય ટોપ લેવલના બંને એટલો ભયંકર ક્રોનિક રોગ ડિઝીઝનું નામ ખબર ના પડે નામ જ ખબર ના પડે કોઈ બી ડૉક્ટરને બતાવો કોઈ રોગની દવા જ નહીં એના પગના મસલ્સ ઓગરવા મળ્યા જાતે જ કેમ બંનેઓના એકનું હોય તો કંઈક ખાઈને આવ્યો હશે બંનેઓના એકી હાથે ઘરમાં ધમાલ કોર્ટ કેસ ચાલુ પોલીસ કેસ ચાલુ ઘરમાં ભૂત આવે એવી બધી વાતો અને સિરિયસલી બધું છે જ લૌકિક લેવલ પર એટલા બધા હેરાન સિરિયસલી હું તમને કહું તમે મને મળજો હું તમને એમને પાહે લઈ જઈશ કોઈ સત્યુ સત્યુ સુડતાલી નહીં ભાઈ અહીંયા આગળ સિરિયસલી મળો મારી રિક્વેસ્ટ છે એટલા માટે આ બધા પ્રસંગો કહું છું બીજું કંઈ નહીં આ સભા એ આપણા બેનિફિટ માટે છે એટલા માટે આ પ્રસંગ છે એટલું બધું હેરાન થઈ ગયેલા મેં કહું ભાઈ તો એક વખત સભા ભરવા આવે મેં તો ગુરુપ્રસાદ સ્વામી ફોન કર્યો કે મેં કું આવી રીતે મારો ફ્રેન્ડ છે ને એને ભયંકર તકલીફ છે ગુરુ કે સભા ભરવાનું ચાલુ કરે પેલો મને ક્યારે એનથી હું થશે આવો મારી પાસે એવું કોઈ સાયન્સ નહીં કે એને સમજાવું કે ભાઈ સભા ભરવાથી આવા ફોર્મ્યુલા સેટઅપ થાય આવું ઇન્ટીગ્રેશન થાય અને તને રોગમાં ફાયદો થાય એવું મને નહીં આવડતું હા આપણી પાસે એવી થિયરી જ નહીં તમે કયા દે ઈ એક એમસી સ્કવેર સમજીને વાપરી આપણે પાસ થવા વાપરી જ લેવાની ભાઈ આપણે પાસ થવાથી મતલબ તો મેં એને કીધું ભાઈ મેં જો પવિત્ર સંત બોલે છે તો સભા ભરવાનું ચાલુ કરે એને સભા ભરવાનું ચાલુ કરી સભા સિન્સિયરલી આવે એનાથી એક જગ્યાએ ઊભું બી ના રહેવાય એને કોઈક સપોર્ટ લેવો પડે ડોલિયા કરવું પડે બહુ ભયંકર તમે મળજો કોક દાડો કોક દાડો મળાઈશ એ બંનેને એટલી બધી તકલીફ ભાઈઓ બે તો ચાલ્યું બધું અહીંયા સભા ભરવાનું ચાલુ કરીશ સભાનો એક વરસ પત્યું પછી એને મેં કીધું મને ક્યારે વરસથી સભા ભરું કોઈ ફરક નહીં પડતો ઉડતા પ્રેશરને પ્રોબ્લેમ વધતા જાય છે પછી આનંદ સ્વામી મળે આનંદ સ્વામીએ મને એકદમ કીધું કે પ્રબોધ સ્વામી પધાર્યા છે અને રિટર્ન જાય છે મંદિરે તો વચ્ચે એક જગ્યાએ એમનો સ્ટોપ હતો તો કે એને જલ્દીથી લઈ જાય આપણે પ્રબોધ સ્વામી પ્રાર્થના કરી ભજનનું પાવર એટલા માટે છે કેમ કે ભજન એનું નામ છે ભગવાનનું નામ ભજન છે ને ભગવાન ધરતી પર છે ને એટલે હાંભળનાર સાંભળનાર રેડી છે અને હાંભળનારની તાકાત એટલી છે કે તમારે ગમે તેવા પ્રોબ્લમનું સોલ્યુશન આપે એટલે ભજન જરૂરી છે ભજન મંદિરે સ્વામીની મૂર્તિ આગળ જઈને કરવાનું એ બી મોબાઈલ જેવું જ છે એ જે હાજર છે ને એ જવાબ આપે બેઠા જ છે તો પ્રભુ સાંઈ મને શું કીધું એનો આખો કેસ કીધો પ્રભુ એને કીધું કે તું એક કામ કરીશ મારી વાત માનીશ કેમ પૂછવું પડે કેમ કે આપણી બુદ્ધિ નાલાયક છે તો કે હા સ્વામી માને આવો થાકી જ ગયેલો પ્રભુ સ્વાઈ કહે કે તું મંદિરે જજે રોજ અડધો કલાક ભજન કરવા જજે મંદિરે સ્વામીજીની મૂર્તિ આગળ બેસજે અને અડધો કલાક ભજન કરજે મને પર્સનલી સ્વામી પ્રભુ સાંઈ શું કહે ખબર મને કહે તો એને ખુરશી મૂકી આપજે કેમકે એનાથી બેસાય જ નહીં પલાઠી મન કે કીધું ખુરશી મૂકી આપજે એને પ્રબોધ સાંઈ તહીંથી ચાર વખત કીધું તું આ નિયમ ના તોડતો તું તહીં રેગ્યુલર જજે અડધો કલાક બસ શું ફાયદો પ્રબોધ સાંઈ કહીને ફાયદો હું મંદિરને ફાયદો હું એને સિન્સિયરલી સ્ટાર્ટ કરી એને જરૂર જ હતી પ્રબોધ સાંઈ આટલું કંઈ નીકળી ગયા એને જરૂરત હતી જ એને સિન્સિયરલી સ્ટાર્ટ કરી દીધું એને ધૂન કરી છે ભજન મંદિરે સ્વામીજીની મૂર્તિ આગળ આવીને એનું ધીરે 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 બધું ગોઠવાતું ગયું સરસ ગોઠવાતું ગયું એક પછી એક બધા પ્રોબ્લેમ સોલ્વ થતા ગયા એ વ્યક્તિ જાતે ગાડી લઈને મંદિરે જાતે દર્શન કરવા આવી જાય મને કહે બી નહીં પછી તો જાતે જ તો એ અનુભવ કેમનો થયો ત્યાં ખુરશી પર બેને ભજન કરવાથી પ્રારબ્ધ જુઓ તો એ પોતે જ મને કે યાર બહુ ખરાબ કામ પહેલાં કયા જન્મે કર્યા હશે કે એટલું બધું ખરાબ રોગ આપણને બી દુઃખ થઈ જાય પણ આજે બી એની દુકાને જઈને બેસું ને એને આપણી માટે રિસ્પેક્ટ ક્યારે તે સારી જગ્યા બતાય હારો સંત બતાવ્યા તો પ્રભો સ્વાઈની સિમ્પલ આજ્ઞા એ તો કીધા ભાઈ પ્રભો સ્વાઈ ફરી એને મળ્યા બી નહીં હોય પ્રભુ સિમ્પલ આજ્ઞા કહી કે ત્યાં જઈને પ્રબોધ સ્વામીજી આપણને શું શીખવાડે સ્વામીજી આશીર્વાદ આપતા હતા પ્રભો સ્વાઈ આશીર્વાદ લેતા શીખવાડે છે પ્રભો સ્વંઈ આપણે દર વખતે કે ભજન કરજો પ્રાર્થના કરજો પણ કેમ એ કેન આપણે કરીએ તો ફરક પડે એટલે બધાના ચરણોમાં પ્રાર્થના આવા બહુ બધા અનુભવ મેં પર્સનલી જોયા છે અમે બહુ બધા અહીંયા આગળ પર્સનલી આવા ઢગલો અનુભવ જોયા છે ઢગલો લોકોના એક નહીં હજારો હશે આંખ સામે જોયેલા છે જ્યાં કોઈ સાયન્સ કામ નહીં કરતું કશું જ કામ નહીં કરે અને હંડ્રેડ પર્સેન્ટ છે એ દીકરાઓ અહીંયા જ બેઠેલા છે એ જેમના ફાધર સાથે અનુભવ થયા એ બી અહીંયા છે જેમને પોતાના અનુભવ થયા એ બી અહીંયા છે શિબિરમાં બે ચાર દીકરાઓ અદ્ભુત એમને પોતાના પ્રસંગો કીધા તો જઈને મળજો કદાચ તમને ના મગજ એને પર્સનલી મળો કેટલા ગપુર નહીં મારતો ને અને પછી ટ્રાય મારજો થોડાક દિવસ પછી એ સ્વામી પાછા ઇન્ડિયા આવે છે અમારી એવી ઈચ્છા છે આપણે બધા એવો સંકલ્પ લઈએ એ બહુ પવિત્ર સાધુ છે એને કોઈ સાથે કોઈ સ્વાર્થ નથી કોઈ જ સ્વાર્થ નથી એની લાઈફ અમે છેલ્લા દોઢ વર્ષથી તો બે વર્ષથી તો અહીંયા જ અમારી જ જોઈએ છે કોઈ એના જીવનમાં એવી કોઈ વસ્તુની એની જરૂરિયાત નથી એવો અલગારી ભગવાનનો અલમસ્ત ફકીર સાધુ છે એ એમ રમતા આશીર્વાદ આપી દેશે ને તો બી આપણે ફાઈ જવાના છે એવો સાધુ છે આપણે કેમ એનો લાભ ના લઈએ મારો આટલો પ્રશ્ન છે એટલે સૌ દીકરાઓના ચણો પ્રાર્થના મિતભાઈ જેવા અઢળક છે ને આપણે મિતભાઈ જેવા થવું છે એવો સંકલ્પ કરો એટલે બધાના ચણોમાં પ્રાર્થના પ્રભુ સ્વાય ટૂંક સમયમાં આપણી સભામાં લાભ આપવા માટે પધારશે દર્શન આપવા માટે પધારશે આપણે બધાએ એ દિવસે જેમ મેં કીધું ને કે ભગવાન આપણા ગુના માફ કરવા બેઠા એ દિવસે બધાએ પોતાની એક ભૂલ જે બી હોય તે પ્રાર્થના આપણે આ સભામાં લઈને આવવાની ચાલુ સભામાં આપણે પ્રભુ સ્વયં દર્શન કરતાં કરતાં મનમાં પ્રાર્થના કરવાની આજુબાજુ કોઈને કહેવાની જરૂર નથી મનમાં દિલથી પ્રાર્થના કરવાની હે પ્રભુ આપણે જેને માનતા હોઈએ પવિત્ર સંત થકી ભગવાન આપણને આશીર્વાદ આપશે કે હે પ્રભુ મારી આ આવો આવો નેચર છે આવો આવો ખરાબ નેચર છે ખરાબ મૂવી જોવાનો ટેવ છે કે મને ખરાબ ગુસ્સો કરી દેવાનો ટેવ છે કે મને કોકની જોડે ઈર્ષ્યા બહુ આવે છે કે મને કોકની જોડે કોકની જોડે આમ વેર છે ગમે તેવું હોય મને મારી જાતનું આળસ છૂટતી નહીં મને કંટાળો આવે છે મને ભણવાનું ગમતું જ નહીં ગમે તેવો પ્રોબ્લેમ હોય દિલથી આપણે ભગવાન આગળ કબૂલ કરવો છે બસ ભગવાન એ રાહ જોઈએ છે કે આપણે કબૂલ કરીએ છીએ દિલથી આ અનુભવ ખરો અને પછી આનો ફાયદો લમ પછી સભામાં આવજો વધારે સુખ આવશે એટલે બધાના ચરણોમાં પ્રાર્થના છે કે જ્યારે પ્રભો સ્વયં આગળ તો આપણે આપણા બધા મિત્રોને જેટલા ફ્રેન્ડ સર્કલ હોય બધાને એક વખત રિક્વેસ્ટ કરજો કે ભાઈ આપણે જેને માનતા હોય કોઈ પ્રશ્ન જ નથી ભાઈ પણ એક પવિત્ર સાધુ એવો છે ને કે આશીર્વાદ આપવા જ બેઠા છે દિલથી માનજો આ અમે ચેલેન્જ આપીએ છીએ કે સાધુ એવો છે કે દિલથી તમારું જો અંતરથી પ્રાર્થના નીકળી એક હજાર ટકા આશીર્વાદ આપવા બેઠા ને તમને અનુભવ થશે જ હજારો લોકોને થયો છે લાખોને થયો છે આપણને કેમ ના થાય તો બધા ફ્રેન્ડ સર્કલને આપણા જેટલા ફ્રેન્ડ છે એ લોકોને એટલી સિમ્પલ રિક્વેસ્ટ કરજો કે હું એક એવો પવિત્ર સાધુ ઓળખું છું કે જે બધા એનો છે જે બધાને આશીર્વાદ આપે છે જેની પાસે બધા માટે પ્રેમ છે જેની પાસે બધા માટે દિલ છે જેની પાસે બધા માટે ભગવાન છે એને આપણે ભગવાન માગીશું ને તે આપણને ભગવાન બી આપશે એવા સાધુ છે આપણે આપણા ફ્રેન્ડ્સે રિક્વેસ્ટ કરવી છે બધાને એક વન ટુ વન પર્સનલી મળીને કહેવું છે અને એ બધાને અહીંયા લઈ આવ્યા છે ખરેખર જોજો તમે પોતે જો અનુભવ કરજો તમારો ફ્રેન્ડ તમને અહીં કહેશે કે સારું થયું તે મને લઈ આવ્યો એટલે આપણે સ્વામીજીના પ્રભરણ પ્રાર્થના કરીએ ખે દયાળુ આપ અદભુત સાધુ છો આપ અદ્ભુત પવિત્ર ભગવાનના ધારક સંત છો આપણે આપણે આખી જિંદગી અમ જેવા યુવકોને આશીર્વાદ જ આપ્યા છે તમે આખી જિંદગી અમ આમ બધાને પ્રેમ જ આપ્યો છે તમે આખી જિંદગી અમારી માટે જ જીવ્યા છો તમારું બીજું કોઈ પર્સનલ લાઈફ જ નહીં જોયું અમે તો હવે અમને એવું બળ આપો કે તમે જે અખૂટ આશીર્વાદ ઇન્ફાઇનાઇટ આશીર્વાદ જે તમે ધરતી પર લઈને આવ્યા છો એ મેક્સિમમ યુવકોને અમે આપી શકીએ એવું કંઈક તમે અમને બળબુદ્ધિની શક્તિ આપો કે અમે મેક્સિમમ ફ્રેન્ડ્સને જેટલા યુવાનોને ઓળખાવતા ઓળખતા હોય બધાને એક ઇન્વિટેશન આપીએ અને એક વખત આ સભામાં લાવીને આપની સાથે આપના આશીર્વાદના બેનિફિશિયરી બનાવીએ આપના આશીર્વાદના ભોગતા બનાવીએ એવી આપ અમ સૌને બળબુદ્ધિને શક્તિ આપો એવું આપ કંઈક સંજોગો એવા ઊભા કરી આપો કે મેક્સિમમ યુવકો આપની વાત સાંભળવા માટે ભગવાન સાથે સંબંધ બાંધવા માટે અને આપના આશીર્વાદ લેવા માટે આપના સાનિધ્યની આ સભામાં પધારી શકે એવા અમ સૌ નાના ભૂલકાઓ પર રૂડા આશીર્વાદ વરસાવો એ જ આપના ચરણોમાં પ્રાર્થના સજાન સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રભુ સ્વામી મહારાજની જય જય આની કરતાં તાળીઓની ગુંજ વધવી જોઈએ યાર ચિરાગભાઈ બહુ દિલથી અદભુત પ્રાર્થના આપણા સૌ માટે આપણા સૌ વતી કરી હમણાં એશિયા કપનો માહોલ ચાલે છે હમણાં ઘણા બધા મને બી મેસેજ કરતા હતા કે કોઈ સ્કોર સ્કોર સાઈડ પર મેલ આટલું બધું જોરદાર બેટિંગ ચાલે સ્કોરની કઈ વાત કરે છે પણ વર્લ્ડ કપ બી આવે છે વર્લ્ડ કપ માટે ઘણા બધા કેમ્પેન ચાલે છે અને એક કેમ્પેન જે આપણે સૌથી વધારે ગમતું હોય ને પીણું બેવરેજ ડ્રિંક એ કેવું છે આપણને ગમે હે અંગાવાળું થમ્સઅપ એ થમ્સઅપ વાળે કેમ્પેન કાઢ્યું મને બહુ ગમ્યું એટલા માટે હું શેર કરું છું વિધિન થ્રી ઓર ફોર મિનિટ્સમાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ તુફાન ઉઠાવો વર્લ્ડ કપ જાઓ મેં કહ્યું સારું આ તુફાન ઉઠાવ વર્લ્ડ કપ જાઓ શું છે પછી એણે કીધું કે એમાં હર્ષા ભોગલે છે એની થર્ટી ફાઈવ સેકન્ડની એડ છે જોવાનું નથી આપણે હા કેમ કે તમે જશો બી નહીં વર્લ્ડ કપ ગમે એટલી થમ્સ ઢીચીના ક્ષણ તોય નહીં મેટ પડે શુગર ચડશે ડાયાબિટીસ આવશે હા પણ આ એક કેમ્પેન છે એ આપણને મોહો આપે લાલચ આપે કે વર્લ્ડ કપ તારે જવું હોય ને તો તું થમ્સઅપ ઉઠાવ આપણે કેમ્પેન ચલાવીએ સ્વામી માફીનો મહાસાગર આવે છે આશીર્વાદનો મહાસાગર આવે છે અને કરુણાના મહાસાગર આવે છે જ્યારે બાવીસમી તારીખે અને ઓગણત્રીસમી તારીખે આવી જ સભા થશે એમના સાનિધ્યમાં જેમાં આપણને એમનો રાજીપો મળવા છે અને આમના આશીર્વાદ મળવાના છે એ આશીર્વાદના મહાસાગર જ્યારે ઓગણત્રીસ તારીખે આપણને પ્રત્યેક સાનિધ્યમાં આપણને દર્શન આપશે ત્યારે આપણે કેમ્પેન ચલાવવું છે આ બધી વસ્તુ જ્યારે ચિરાગભાઈ કીધી એ આપણને મફતમાં મળશે બહુ મફતમાં મળશે એમનો રાજીપો આપણને મફતમાં મળશે એમનો જો રાજીપો હશે ને તો આપણા બધા જ પ્રશ્નોનું સમાધાન છે જેટલા બી આપણા નાના મોટા પ્રશ્નો છે આપણને કોઈને એવું બેડ હેબિટ્સ છૂટતી નહીં એ બધા જ પ્રશ્નોનું સમાધાન એમના એક આશીર્વાદમાં છે અને એ આશીર્વાદ આપણને ઓગણત્રીસમી તારીખે એમના પ્રત્યક્ષ સાનિધ્યમાં મળવાના છે ત્યારે સૌ મુક્તોને પ્રાર્થના છે કે આપણે કેમ્પેન ચલાવવું છે કે એક ફ્રેન્ડ લાવો રાજીપો પાવો આપણા એક કેમ્પેન ચલાવવું છે જેટલા જેમ જીરાગભાઈએ કીધું ને કે કૃષ્ણને મળાવવા માટે જો અર્જુન હોય ને તો કૃષ્ણને મળાવે એને ખબર પડે કે કૃષ્ણ કેવા છે અર્જુનને તમે પૂછી શકો તો આપણે અર્જુન જેવા થવાનું છે દુર્યોધન જેવા નહીં થવાનું કે એની સિન્હા લઈ લેવાની હવે આપણે વિભીષણ જેવા થવાનું છે આપણે હનુમાનજી જેવા થવાનું છે કે જેને ખબર પડે કે કૃષ્ણ જે રામ કોણ છે આપણે રાવણ જેવા નહીં થવાનું કે એની સામે પડીએ આપણે એવા મિત્ર થવાનું છે કે જે આપણે એક મિત્રને એ ભગવાન સમીપ દોરી જઈએ એટલે વિશેષ વાત ન કરતા સ્વામીજી અને પ્રભુ સ્વામીજીના ચરણે આત્મીય નમન કરતાં કરતાં અક્ષર નમન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે કે અમારે પણ એ રાજીપો લેવો છે તો અમે સૌ આપણા એક એક મિત્રને ઓગણત્રીસમી તારીખે એમના રાજીપા આપણે રાજીપો લેવા માટે અને એમના રાજીપા માટે એમનો રાજીપો આપણને પ્રાપ્ત થાય ગુરુહરીનો રાજીપો પ્રાપ્ત થાય અને આપણા બધાનું જીવન જે ઠાકોરજીને ગમે છે આપણા મા બાપને ગમે છે એ પ્રમાણનું બને એના માટે આપણે એક એક મિત્રને લઈને આવે પોતાની જાતને તો લઈને આવીએ જ પોતાને તો લઈને આવીએ જ પણ પોતાના એક મિત્રને લઈને આવે એવું બળ અને બુદ્ધિયોગ આપણને સૌને પ્રદાન કરે એના માટે આપણે સૌ અક્ષર નમન કરીશું સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મ સ્મૃતિ સ્વધર્મ કે દિવસ બાકી છે એ આપણે રોજ જે એક જ વસ્તુ ગોખવું છે કે એક ફ્રેન્ડ લાવો એન્ડ રાજીપો પાઓ આવો રાજીપો મેળવવા માટે આપણને ગુરુવારી બુદ્ધિયોગ બળ અને સાનુકૂળતા પ્રગટાઈ આપે એ જ પ્રાર્થના સાથે સૌના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ સૌ મુક્તોને પ્રાર્થના છે કે ઠાકોરજીના દર્શન કરીને નીચે પ્રસાદ લઈને પોતાની હોસ્ટેલ તરફ પ્રયાણ કરીએ પોતાની રૂમ તરફ પ્રયાણ કરીએ એ જ